सब्सक्राइब करो आ चैनल ने। અંધારું ગોગલ પહેરીને સુઈ જાય તો અંધારું જ થાય ને. ઉભો થા, આ જો આ જો અજવાળું થઈ ગયું, અઘોરી ની જેમ સુતા કરે છે. ઉભો થા, ઉભો થા કઉ છું ને, ઉભો થા જલ્દી. પપ્પા મને ઓસ્કર મળતો તો અને તમે આવી ગયા. એ ઓસ્કર વાળી, તને તો ઇનામમાં છે ને કોઈ રમકડાની એક કાર ના આપે. ઓસ્કર જોઈએ છે, ઓસ્કર. ઉભતા ચાલ જલ્દી. પા ઓસ્કર નહીં, ઓસ્કર, ઓસ્કર. એ જે હોય તે ઉભતા જલ્દી નીકળે જલ્દી. આ તમને આ બધી ના સમજણ પડે, રહેવા દો ને યાર. અને શીખવાડવાનો પ્રયત્ન ના કર. એ એ ભાઈ, હરાયા ઢોરની જેમ નાટકની પાછળ ફરફર કરે છે, એમાં પેટ નહીં ભરાય, ભૂખ્યો મરી જાય નાલાયક. એના કરતા લોની એક્ઝામમાં ધ્યાન રાખ ને. છેલ્લા 5 વર્ષથી બાર કાઉન્સિલની એક્ઝામમાં ફેલ થઈ રહ્યો છે નાલાયક. તને તો જન્મટીપની સજા થવી જોઈએ, જન્મટીપની. ઓ પપ્પા, વકીલ થઈને જજની જેમ ચુકાદો ના આપી દો. અમારા જેવા એક્ટરોને સપોર્ટ કરો, સપોર્ટ. ઓ મિસ્ટર કલાકાર, મારો સપોર્ટ ના હોત ને તો ફૂટપાથ પર ભીખ માંગતી હોત, સમજો. તારા જેવા હજારો કલાકારો છે ને મુંબઈના સ્ટુડિયોમાં રોજ આટા પહેરાને નમસ્કાર કરતા હોય છે. કલાકાર થવા માટે નસીબ જોઈએ, નસીબ. ઓ પપ્પા, વકીલ બનવા માટે નસીબ જોઈએ, એક્ટર બનવા માટે તો જિગર જોઈએ, જિગર. એક્સક્યુઝ મી. એ મા, તારો દીકરો ભૂખ્યો તરસ્યો, તારી મેળી આવ્યો છે મા. જો આજે તારો આ દીકરો ભૂખ્યો રહી ગયો ને તો તને માતાના સોગન છે મા. કોઈ દીકરો મજમુદાર પરિવારમાં
જન્મ લેવાનું નામ નહીં લે. ચલ આલે હળદર વાળું દૂધ પી, તાજો થઈને જા. હળદર નહીં માં, કેસર જોઈએ. કેસર? અરે કેસર નિખારે રંગરૂપ. જિગર કેસર વાળા, જો આ તારા પપ્પા બહાર રાહ જોવે છે. થોડુંક વધારે મોડું થયું ને તો તને આમ ફટકા પડશે. એમને મૂકો ને, ત્યારે આ હળદર વાળું દૂધ જ કામમાં આવશે. જલ્દી પી લે, નહીં તો પાછા એ જિગર બૂમો જ પાડ્યા કરશે. જિગર, એ જિગર. તન કી શક્તિ, મન કી શક્તિ, શક્તિમાન. હાય, કોણ બોલાયા? હાય તારો બાપ. અરે ક્યા ગપ સે ચિલ્લા રહે? હાય રિશ્તે મેં હમ તુમ્હારે બાપ લગતે હૈ. જલ્દી આવ, નીચે મોડું થાય છે. આવું છું પપ્પા, આવું છું. હા બે મિનિટ. એના ભૂત વળગ્યા છે, કોને ખબર. વાંદરા જેવા કૂદકા છે ને મારે. ચાલ જલ્દી, આજો આજો પાછો, ચાલ જલ્દી. ચાલ. તમને આમ જ બેસવું છે ને? પડશો તો કહેતા નહીં. હા હા, ખબર પડી ગઈ. ચાલ જલ્દી. હાલો, સેફટી માટે. કોની? તમારી. ચલાવે છે કોણ? તું કેવું? હું પણ તમે લો. અરે પહેરને હવે. અરે હેરસ્ટાઈલ બગડે જ. શું હેરસ્ટાઈલ બગડી જાય છે? હા પણ તમારા જવાને લીધે કાયદો બગડે છે એનું શું? પહેર. ચાલ પહેર. અરે પપ્પા યાર. ચાલ ચાલ જલ્દી. મજમુદાર કેમ છે ભાઈ? નાયક કેમ ચાલે છે? પ્રેક્ટિસ? પ્રેક્ટિસ તો અમારે પ્રેક્ટિસ શું યાર, પણ તારા જેવો મોટો વકીલ આવડી નાની કોર્ટમાં શું કરે છે? અરે પેલો એમકે કોઓપરેટિવ વાળો કેસ છે ને, એ મારી પાસે આવે છે. હા અચ્છા, બધા મોટા કેસ મારી પાસે આવે છે ભાઈ. આ અમારો દીકરો જિગર. જિગર આ ભારદ્વાજ નાયક સાહેબ, ગુજરાતના બહુ મોટા વકીલ છે. હા શું કોલેજના જમાનાનો સ્કૂટર હજી ચલાવે છે? ગાડી બાડી નથી લીધી? અરે ક્યાંથી લઈએ યાર, ગાડી ક્યાંથી લે? એના માટે કેસ જીતવો પડે ભાઈ. અરે ભાઈ ઈમાનદારીનું સ્કૂટર છે, બહુ લાંબુ છે. ચાલ, મારો ટાઈમ થઈ રહ્યો છે. ટાઈમ ઇઝ મની. આ માણસ તમને આટલું બોલી ગયો, તમે એમને સંભળાવ્યું કેમ નહીં? તું મારો દીકરો છે, તું મારું સાંભળે છે? હે પપ્પા યાર. ચાલ પપ્પા. શું? 2000 આપો ને. 2000 શેની માટે? કોડીના. મને કોડીના કહે છે? એ તમે નથી કહેતો, પતંગની કોડીના. વગર પૈસા પતંગ લેવા કેવી રીતે જઈશ? આપો ને. 500 રૂપિયા જ આપીશો. 2000 નથી, 2500 આપો ને. તો એક કે નહીં મળે? ના ના ના, ચાલશે. તો લે. ચાલ. થેન્ક યુ. મને કોડીના કોઈ દિવસ નહીં કહેતો, પહેલા કહી દઉં છું. હે આવી ઉત્તરાયણ હે તની ઉજવીએ સૌ સાથ પતંગ મારી પ્રેમની આવે ન કોઈને ફરર 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 ફરર
સૌઆઓ છે છબીલા મારા દોસ્ત અલબેલા સોના કરીએ પેચ ઢીલા ગાબે ચડીને ધમા ચકડી મચાવશું ઉત્તરાયણ ની મોજ મનાવશું ચારની પતંગ સૌ સંગ ઉડાડીએ દુનિયા ભૂલાવી સૌ રંગ જમાવીએ ચારની પતંગ સૌ સંગ ઉડાડીએ દુનિયા ભૂલાવી સૌ રંગ જમાવીએ મથુરા માં વાગી મોરલી પોતાની જગ્યાએ એવું નથી જો આમની ટેલેન્ટ આમની હાઈટ છે આમની ટેલેન્ટ આમની દાળિયા જો હાય હાય આમની ટેલેન્ટ આમનું વેટ છે અરે અલ્લાદીન ની કાસ્ટિંગ ચાલુ છે યાર જીની નો રોલ છે તું જા જલ્દી ભાગ ક્યાં સેટેલાઇટ રોડ ભાગ તો જાઉં છું આમની કઈ ખાસે ટેલેન્ટ જો હવે બધાથી ટેલેન્ટેડ તો હું જ છું પણ એનો એ મતલબ નથી કે તમારા ટેલેન્ટ બધા વેસ્ટ છે જો આપણે બધાને એક્ટર્સ છે એક પરફોર્મન્સ છે આપણે આપણા અંદરને એક ઈગો હોય આપણે એ વધારવાનો આપણે આમ લાઈનોમાં તેલ લેવા નહીં ઊભા રહેવાનું ના થાય આ એક્ટર્સ ના ઊભા રહે લાઈનમાં અરે છોડો ને એમને ઈગો નડી ગયો આપણે એવું કઈ રાખતા જ નથી આ તારું દર વખત નું છે અરે તું મારો ધંધો ભગાવી નાખીશ યાર માંડ માંડ હું છેડા ભેગા કરું છું અને તું છેડા છૂટા કરી નાખે છે જવા દો ને મજનુભાઈ આપણે અંદર જઈએ કલાકાર આવો ને ધંધા પાણી લાવો ને ચાલ બક મજનુભાઈ આપણું કંઈક કરો ને યાર કોઈ લીડ વીડમાં રોલ છે શું આ લીડ રોલનો જે ચક્કર છે ને એ બધું પહેલાથી જ નક્કી હોય છે તો પછી મારો ચાન્સ તો લાગશે જ નહીં એક્સક્યુઝ મી હા જીતુભાઈ કેમ છો હા યસ યસ અરે હા લોકો ના પાડે છે યાર એટલે તો હું લેતો નથી કેટલા નખરા હોય છે યાર અને બીજી વાત એમના મોઢાના ઠેકાણા હોતા નથી અને ઉપરથી લીડ કેરેક્ટર કરવા હોય છે હા ચાલ હું ક્યાંક છેડા અડાડવાનો ટ્રાય કરું છું હા ચાલ મુખ શું થયું મજનુભાઈ અરે યાર લીડ ના લોચા પડ્યા વેઇટ હા હલો એક છોકરો મોકલું છું અરે પથ્થર ફાડ એક્ટર છે યાર હા અરે તું એલ્ફેલ લોકોને જુએ છે એના કરતા એકવાર આને તું જોઈ તો લે હા ચાલ સાંભળ હા
એક સરસ મજાનો રોલ છે. રોલ છે? લીડમાં. લીડ રોલ છે? અરે મજનું ભાઈ, થેન્ક યુ સો મચ. શું વાત કરો છો યાર? જો તમારો આ ઉપકાર હું ના ઉતારું ને તો મારી માનું ધાવણ લાજે. પાકો પાકો. બીડી તો નહીં આપે ને? અરે નહીં મજનું ભાઈ. તો ઠીક છે, એક કામ કર. હા, સાંજે તું ત્યાં પહોંચી જજે અને હું તને ત્યાં જ મળીશ. હા. આપણો કલાકાર છે. હટ, હું કઈ ગઈ છું? ગે હટ. યાર યાર, શું લાગે છે દોસ્ત? ઝકાસ એકદમ. કેમ પાછો આવ્યો? પતાવી દે ને. હું આર્ટ નથી કરવાનો. પપ્પા જોશે ને તો મને પતાવી દેશે આર્ટ કરો. અબે હીરો, આમાં તો હું પતી જઈશ. અને આ લિપસ્ટિક કાઢી નાખ દે ને તો રસ્તામાં બીજું કાંઈક થઈ જશે. સમીરભાઈ, ભાઈ હું વૈષ્ણવદેવીની જાત્રાએ જઈ રહ્યો છું. જે કોઈએ માતાજીની ચુંદડી ચડાવી હોય મને કહી દેજો, હું ચડાવી દઈશ. હાલો, આ અમારા 50 રૂપિયા. પ્રબોધભાઈ, અમારા વતી એવી પ્રાર્થના કરજો કે આખી દુનિયાનું ભલું થાય અને બધાની કામના ફળે. ચોક્કસ. જીજાજી, જાત્રા કરવા જાઓ છો તો મારા વતી પણ માતાજીને પ્રાર્થના કરજો. હા હા. કે રિટાયર થતા પહેલા એકાદ કેસ પણ તમે જીતો, નહીતર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તમારું નામ આવશે કે હજુ સુધી તમે એકે કેસ જીત્યા નથી. પણ જૂઠું બોલ્યા વગર આખી જિંદગી કેસ લડ્યો એ માટે પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવી શકે? આવી શકે ને. હવે સાંભળો, રાત્રે ડિનર રાખ્યું છે ઘરે. તમે બેન જાનવીને અને ભાણાને લઈને આવી જજો. ચોક ભૂલતા નહીં. ગુજરી ગયું જોયું ટિકિટ અને વધેલા પૈસા. જો મારો છોકરો કેટલો પ્રમાણિક છે, આની જગ્યાએ બીજો કોઈ હોત ને તો વધેલા પૈસા ખિસ્સામાં ગયા હોત. શું મામા, મજામાં? મજામાં છું બેટા. તું કે, તારું કયું નવું ફિલ્મ આવવાનું છે? અરે ભાઈ, તું ક્યાં પાછો વાંદરાને દારૂ પીવડાવવા બેસી ગયો? તમે ક્યાં વાંદરો કહો છો યાર? અરે જે હોય એ જ કહું ને. અરે એમને છોડો, તમે મારું સાંભળો. આપણું ડેડિકેશન એવું છે ને, ખૂણામાં ભાલો પકડીને પણ ઉભો રહીશ ને તોય નોટિસ થઈ જાય. ક્યાં બાત છે, નાટકમાં ભાલો જ પકડીને ઉભો રહીશ ભાઈ, અને એમાં કોઈ નોટિસ એ નહીં કરે. એ તો કોઈ મંદિરના ખૂણામાં વાટકો પકડીને ભીખ માંગતો હોઈશ. ડેડિકેશનની વાત કરે, આટલું ડેડિકેશન જો લોની એક્ઝામમાં રાખ્યો હોત ને તો લોની એક્ઝામ પાસ કર્યો હોત ને મારી જોડે વકીલાતની પ્રેક્ટિસ કરતો હોત. જીજાજી, વકીલ પણ જજની સામે એક્ટિંગ જ કરતો હોય છે. હા, અને શેક્સપિયરે પણ કીધું છે, ધ એન્ટાયર વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ ઓલ ઓફ અસ આર યોર કેરેક્ટર્સ. તમે પણ. ગુડ. અને આપણ ક્યાંક સાંભળ્યું હશે, મને ખબર નથી શેક્સપિયરે લખ્યું છે કે કોણે લખ્યું છે, પણ એક્ટર્સ એન્ડ ઇડિયટ્સ આર બોર્ન એન્ડ યુ આર એન ઇડિયટ. ઓકે, તો પછી કાલે રિઝલ્ટ છે ને, તમે જોઈ લેજો. આ વખતે હું પાસ થઈ જ જઈશ. હું તને ચેલેન્જ આપું છું. મને ભૂખ નથી. આમ મોઢું ચડાવીને ભાલો પકડીને ઊભો રહીશ ને તો કોઈ તારી સામું નહીં જોવે. તું જોજે માં, આ વખતે તો હું પાસ થઈ જ જઈશ. બસ, તો પછી શું કામ મોઢું ચડાવે છે? એક વખત પાસ થઈ જાય ને પછી તારે જે કરવું હોય તે કરજે, તને કોઈ નહીં લડે. મને જ્યારે ફિલ્મફેર મળશે ને માં, હું તને જ લઈને જઈશ. અને પપ્પાને? એમને આવો છે તો આવશે, મારે શું. જો બેટા, એ તારા ભલા માટે જ તને ખીજાય છે. તો પછી એમને પણ લઈ જશો. સામનેમાં બહુ ભૂખ લાગી છે, માં કંઈક જમવા માટે આપને મને. બહુ જ નખરા કરતા તો ને, મને ભૂખ નથી લાગી, મારે ખાવું નથી, ખબર જ હતી. ચલ જમી લઈએ. આ આનું જ લાવ કરવાના છે. હાય, ગુડ મોર્નિંગ સર. અરે કિંજલ, શું કરે છે?
અરે લાઈવ થવાનું છે, 2 જ મિનિટની વાર છે. સોરી સર, બટ આ વખતે ન્યૂઝ એકદમ પાકી છે. આજકાલ લોકો કઈ પણ ન્યૂઝ લઈ આવે છે. આપણે પબ્લિક માટે આ બધું કરીએ છે, રાઈટ? કોઈના પપેટ તો છીએ નહીં. સર, આ એમએલએ સેવક સાહેબના ન્યૂઝની ઇન્ફોર્મેશન. સી, મારે ખાલી ઇન્ફોર્મેશન નથી જોઈતી, મારે ફેક્ટ્સ પણ જોઈશે, રાઈટ? અરે દોશી, ઓ આજે પણ કિંજલ ઇઝ ઓલમોસ્ટ લેટ. હા, શું છે આ દોશી? મારે પ્રિપેર કરવાનું હોય છે. તો સેનો ડવાઈનો એ સંકર પ્રેપરેશનમાં કેટલી વાર? ઓ હેલો મેડમ, અમારે તમારા જેવું નથી, રાઈટ? અમારું કામ જવાબદારી વાળું છે, નહીં કે ગમે તે લઈને આવી જઈએ. શું છે યાર? અચ્છા, આ વખતે તારા કામનું આવ્યું છે, તારા ઓલા ગમતા લીડરનું. ચલ જા, જવાબદારી પૂરી કર. 30 સેકન્ડ્સ. દોશી સમજાવજે આને, અને તને તો હું પછી જોઈ લઈશ. મને તો કોઈ ગણતું જ નથી. એ ચેક કર. આઈ વિલ સી યુ સમ ટાઈમ ઇન માય ઓફિસ. શ્યોર સર. ઓય લે ચેક કર, ખરા છે બધા? વેલકમ ટુ આજની વાત. હું છું મનીષ ચૌહાણ. એઝ યુ ઓલ નો, એમ કે કોઓપરેટિવ બેંકના ધબડકા પછી લોકો રોષે ભરાયા છે. બેંક બંધ થઈ જવાથી ઘણા બધા આજો આજે મન્યુ શું કરશે? જ્યારે કરપ્શનના વિરોધમાં ઘણા બધા સાથે વાત કરીએ. આ મન્યો તો પોપટ છે, એને તો રટો મારીને ખાલી બોલવાનું જ છે. મારી તો કોઈ જરૂર જ નથી, કેમેરામેન ને કહી દેવાનું છે કેવું હોય. અમે રેકોર્ડ તો એ જ કરે છે. સી કિંજલ, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ, બટ મનીષ ઇઝ રાઈટ. વી હેવ વેલિડેટેડ ધ ઓથેન્ટિસિટી. હા એ જ. અરે સમજો, અરે મિસ્ટર સેવક બહુ મોટા પોલિટિશિયન છે, અને એમના ઉપર અચાનક આરોપ. સીધોશી, સેવક સાહેબ એક જવાબદાર નેતા છે, એમણે જનતાની ઘણી સેવા પણ કરી છે. ને આઈ એગ્રી કે એને માણસને કે શું મન્યા, તું ઘરી જાય નવા. વોટ? અ પોલિટિશિયન્સ કોઈના નથી, તને વાપરીને ક્યાં ફેંકી દેશે ને તને ખબરે નહીં પડે. પછી કરતો રહેજે. આજની વાત, આજની વાત, આજની વાત. જો કિંજલ, તને કહી દઉં છું જેમ તેમ બોલવાનું. કિંજલ, મનીષ કરો તમારે જે કરવું હોય. અરે મનીષ, મનીષ રિક્યુલસ. નહીં એટલે હું તો એમ કહું છું કે ધ્યાનથી આપણે ધ્યાન આપવું જોઈએ. યુ મે ગો નાઉ. કિંજલ, મને તો કોઈ ગણતું જ નથી. એ ચોરસિયા, લાઈટ બંધ કર. જીગા, એ જીગા, ભાઈ સૂતો છે તો ઉઠાડે ને, જલ્દી ઉઠાડ. જાનવી, જાને ભાઈને ઉઠાડ ને. હા મમ્મી. ભાઈ, ભાઈ. અજો તારો દીકરો હજુ સુધી ખોરે છે, રિઝલ્ટ એનું છે ને, ચિંતા આપણને થાય છે. જાનવી ઉઠાડશે, ચલો ને આપણે નટુ. અરે નટુ ગાવ, તેલ લગાવા. એક કામ કર, તપેલીમાં ઠંડુ પાણી લઈ આવ, એના મોઢા પર રેડું છે. અરે ચલો ને ભાઈ સાહેબ, તમે હવે એ જીગા, જીગા. ભાઈ ઉઠ ને, પપ્પા ચીડાઈ રહ્યા છે. ઉઠ, એમના ડોક્યુમેન્ટ લેવા કોર્ટ જવાનું છે. સુવા દે ને. હા બા. અરે ભાઈ તું ચિંતા ના કર ને યાર. હા, અરે છોકરો તગડો છે, તગડો. હા, એની રગે રગમાં અભિનય ભરેલો છે. શું લેવા આવ્યા છો? બે. અને આ વાત કોની કરો છો તમે? એક તગડો એક્ટર છે યાર, પણ થોડું દિમાગ એનું છટકેલું છે, બીજું કાંઈ નહીં. બસ તું ફોન મૂક, હું તારી જોડે પછી વાત કરું છું. બાય. બોલ, રોલ શું છે? અબ લીડ હીરોની સામે રોલ છે, અને બહુ મોટી ફિલ્મમાં તારું ડેબ્યુ છે. ડેબ્યુ અને મેઇન લીડ બગા, એક જક્કા સીન છે. હું ને થિયેટરનો એક્ટર છું, મેઇન લીડ કરું છું યા સેકન્ડ લીડ, એનાથી નીચે નથી કરતો. એ બકા, જિંદગી ભર તારે થિયેટર જ કરવા છે? હે, આ ફિલ્મ બિલમ કાઈ કરવી છે કે નહીં? તું વિચાર કર, અંધારામાં આખું થિયેટર તને જોતું હશે. તું ઊંડો વિચાર કરીશ ને, એ રજિસ્ટર થશે દોસ્ત. હા, અને આવડી મોટી ફિલ્મ થી તારું ડેબ્યુ કરાવું છું. ઠીક છે, તારે ન કરવું હોય તો કોઈ વાંધો નહીં, હું બીજા. ના 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 ના, હું કરીશ. હા બોલ ડાલે, તો હું શું કરું? અરે તારો જીમ ટ્રેનર ના આવે તો મારું શૂટિંગ મૂકીને આવું ત્યાં. અરે એને પૈસા આપી દીધા છે મેં 3 મહિનાના એડવાન્સ, તું એ બધું તારી રીતે કરી લે. હમણાં મારે શૂટ છે, પછી વાત કરું છું. ચાલ ભાઈ, લગ્ન કરવા જ ના જોઈએ. આવો કેમ છો સર? ચાલો કરીએ, ચાલો રેડી ફોર ધ શોટ. ક્યાં છે માર્ક? આવો માર્ક આપવાનો છે. ચાલ કરી લે, વાંધો નહીં, કરી લે. શું ભાઈ તું એક્ટિંગ કરીશ મારી જોડે? નહીં સર. હા તો જાને બહાર, ચાલે પકડ પકડ પકડ. રોલ કેમેરા,
સીન નંબર 21 બાય 1 ટેક 1 એન્ડ એક્શન. હા, આ ભગવાન નથી જે આમની પાસેથી જીવવાનો હક પણ છીનવી લે. અરે, જે લોકોએ વર્ષોના વર્ષ સર વર્ષોના વર્ષ તારી ફેક્ટરીનો ભાર ઉપાડ્યો એવું છે. સ્પોટ પાણી, ચા પાણી લેશો? ઠંડુ કઈ લેશો ભાઈ? તો શું મારી જાનમાં આવ્યો છો યાર તમે? ચાલો ફરી કરીએ એક વાર. બાય વન ટેક ફાઈવ. હા, આ ભગવાન નથી જે આમની પાસેથી એમનો જીવવાનો હક પણ છીનવી લે. અને જે લોકોએ વર્ષોના વર્ષ તારી ફેક્ટરીનો ભાર ઉપાડ્યો, આજે એ જ તારા માટે ફેક્ટરી બની ગયા. સર, તારા માટે ભાર બની ગયા. એ જ તો બોલ્યો હું. સર, એ જ બોલ્યો ને હું. એ જ બોલ્યો ને સર. તમે કીધું ફેક્ટરી બની ગયા, ભાર છે એવું? હા, કઈ વાંધો નહીં. ફરી 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 કરીએ, ફરી કરીએ. વન મોર. ચાલો વન મોર. બાય 150. હા, આ ભગવાન નથી કે એમની પાસેથી જીવવાનો હક પણ છીનવી લે. અરે, જે લોકોએ વર્ષોનો વર્ષ તારી ફેક્ટરીનો ભાર ઉપાડ્યો, આજે એ જ તારા માટે ભાર બની ગયા. પોતાના લોહીથી, પોતાના લોહીના લોહીના ઈંધણથી. તારી ફેક્ટરીનું એન્જિન ચલાવવા વાળા. પોઝ પોઝ લેતો તો હું. પોઝ પોઝ એટલે શું ખબર છે ને તને? બે ડાયલોગ ની વચ્ચે જગ્યા હોય ને એને પોઝ કહેવાય. અરે, કોણ છે યાર? કોણ લઈને આવ્યું જાને? હવે બોલતો નહીં તું વચ્ચે, બોલતો નહીં. મને મારા ડાયલોગ યાદ છે. ઓકે, ગોટ ઇટ? બોલ વચ્ચે. નહીં બોલું? નહીં બોલું. બોલ. હા હા, ગુડ. સર ફોન. શું કહેવાનું છે? એને કેવું મરી ગયો? બાય 128. હા, આ ભગવાન નથી જે જે આમની પાસેથી જીવવાનો હક પણ છીનવી લે. અરે, જે લોકોએ વર્ષોના વર્ષ તારી ફેક્ટરીનો ભાર ઉપાડ્યો, આજે એ જ તારા માટે કંપની મરી ગયા. સર, ફેક્ટરી? અરે, છોડ તો યાર એની જાતે. એક કામ કર, તું આઈ જા, તું કરી લે. નહીં, તું કરી લે. તને બહુ આવડે છે ને, બહુ મોટો એક્ટર છે ને તું. આઈ જા, કરી લે. આઈ આઈ આઈ. સોરી સર. શું સોરી? સોરી નું શું કરવાનું? શું કરું બોલ? આખા ટેમ્પોની વાત લગાવી દીધી. બેક અપ. અરે, કોણ લઈ આવ્યું યાર આને? કોણ લઈ આવ્યું આને? મારું શૂટિંગ ખરાબ કરી નાખ્યું યાર આને. કોણ લઈ આવ્યું? હવે આટલું બધું ડોટ ડાયું થવાનું તને કીધું તું કોણે? આ ચૂપચાપ તું કામ નથી કરી શકતો? પહેલી પિક્ચર અને આટલો મોટો ધાવ? અરે, લીડ હીરો ને તું એક્ટિંગ શીખવાડે છે યાર? ખોટું કીધું મેં? ખોટું કીધું? ખોટું તો તમે બોલ્યા છો. એક આખું સીન, એક ડાયલોગ પણ ના બોલવા દીધો. આ રીતે હું ક્યારે લીડ હીરો નહીં બનું. અરે, આ રીતે તો તું કાઈ નહીં કરી શકે. અને આમે તું કાઈ કરી શકે એવો નથી. બડી સમજણ નથી તારી અંદર? જે એક એક્ટર બનવા માટે જોઈએ ને તારી અંદર નથી. અજનુભાઈ પર હાથ ઉપાડીશ? હે, હાથ ઉપાડીશ? એ, આજ પછી મારી પાસે કામ માંગવા આવતો નહીં. અરે, તારી ઇજ્જત હોય કે ના હોય, બાકી આ મજનુભાઈ ની માર્કેટ માં ઇજ્જત છે. પણ સમજણ, આયો મોટો એક્ટર બનવા માટે. અરે, ચલાટ આયો મોટો. એ ભાઈ, આ તો પેલા પ્રોડક્શન ના કોસ્ચ્યુમ પહેરીને જતો રહ્યો. તો જાને એની પાછળ. બસ, કોસ્ચ્યુમ પાડી. અરે, શું થાય અહીંયા? સર્કસ જોવા આવ્યો છો? ચલાટ ને. હા બોલ. અરે, મરી ગયો મજનુભાઈ, મૂક ને. પપ્પાના ડોક્યુમેન્ટ લેવા કોર્ટ જવાનું છે. Bye.
રાત પછી રાત ના થાય અને મહેનત સિવાય સવાર ના થાય અને તું જે મહેનત કરી રહ્યો છે ને ત્યાં તો કોઈ દી સવાર નહીં થાય સમજો હવે તારી જોડે શું ભેજા ફોડી કરવી ભગવાનને માટે નાનો પાટો આજે અમારો વકીલ પૈસાને કારણે નથી આવ્યો જો તું અમારો કેસ નહીં લડે ને તો અમારી નોકરી જતી રહેશે ચૂલા ઉલવાઈ જશે કાકા હું વકીલ નથી બેટા કાળો કોટ પહેરીને તોડું જૂઠ શા માટે બોલે છે હે બેટા મેં કીધું ને હું વકીલ નથી તો પછી કોણ છે તું કેટલીય મુદતથી મારા ક્લાયન્ટ અને અદાલતનો અમૂલ્ય સમય વેડફાઈ રહ્યો છે આ ક્લિયર કટ ડાઉનસાઇઝિંગનો કેસ છે જ્યારે પણ રિસેશન આવે છે ત્યારે દુનિયામાં ઘણા બધા લોકોને નોકરીમાંથી રિલીવ કરવામાં આવે છે આમ પણ મારા ક્લાયન્ટ કોઈ ભગવાન તો છે નહીં કે જેમણે આખી જિંદગી રિસ્ક લેવાનો ઠેકો લીધો હોય હા ભગવાન નથી આ ભગવાન નથી કે એમનાથી જીવવાનો હક પણ છીનવી લે જે વર્કરોએ વર્ષોના વર્ષ તારી ફેક્ટરીનો ભાર ઉપાડ્યો એ આજે તાર માટે ભાર બની ગયા અરે પોતાના લોહીના ઇંધણથી તારી ફેક્ટરીનું એન્જિન ચલાવવાવાળા તારી કેબિનમાં એસી ચાલુ રહે એટલા માટે ઉકળતા તાપમાં કામ કરવાવાળા આ મજૂરો જ્યારે છ છ મહિના સુધી પગાર નતો મળતો ને તોય કામ કરતા રહ્યા ત્યારે એમને ખબર હતી કે હા તું ભગવાન નથી અરે તારા પૈસાના લાલચે તે આમની બે વખતની રોટલીએ છીનવી લીધી ગરીબોના હાથોમાંથી એમનું બાળપણ છીનવીને પોતે રાજાશાહી ભોગવતી વખતે તે ક્યારેક વિચાર્યું કે જ્યારે તહેવાર આવશે ત્યારે આ બાપ પોતાના બાળકને શું મોડું બતાડશે આમને છૂટા કરીને ને તારું કઈ પણ નહીં જાય તું ભૂખ્યો નહીં મરે પણ આમના બાળકો ભૂખ્યા મરશે જ ભાઈ તમારે તો કલાકાર હોવું જોઈએ આ અદાલત તમામે તમામ વર્કરોને નોકરી પાછી આપવાનો અને ફેક્ટરી ઓપન કરવાનો હુકમ આપે છે ઇટ્સ એન ઓર્ડર હું કાસ્ટ થઈ ગયો જાણે બ્લાસ્ટ થઈ ગયો હું કાસ્ટ થઈ ગયો જાણે બ્લાસ્ટ થઈ ગયો real life ની acting માં પાસ થઈ ગયો થવાનું જે હતું તે આજ થઈ ગયું સપનું સોનેરી સાકાર થઈ ગયું પર કાળા કાળા કોટ પેન્ટ માં મળી ગયો એવો રોલ હવે દિલ તારે જે કેવું છે એ દિલ ખોલીને બોલ પર કાળા કાળા કોટ પેન્ટ માં મળી ગયો એવો રોલ અરે દિલ તારે જે કેવું છે એ દિલ ખોલીને બોલ નથી મારા જેવો કોઈ પણ Mr. Kalaakar Mr. Kalaakar Mr. Kalaakar Mr. Kalaakar Bagaado badha mali ne khushi na band band ke mari story no tha happy end band વગાડો બધા મળીને ખુશીના બેન્ડ બેન્ડ કે મારી સ્ટોરી નો થાય હેપી એન્ડ બેન્ડ કરો સો ધૂમ ધડાકા ગરજે આવે કડાકા અમારી જીત છે ન સમજો કોઈ ફડાકા અરે કાળા કાળા કોટ પેન્ટ માં મળી ગયો એવો રોલ હવે દિલ તારે જે કેવું છે એ દિલ ખોલીને બોલ છે આજનો અવસરિયો એવો અણમોલ તો થઈ જાય આજે મીઠાઈ નો દોર નથી મારા જેવો કોઈ અદાકાર મિસ્ટર કલાકાર હું મિસ્ટર કલાકાર મિસ્ટર કલાકાર
મિસ્ટર કલાકાર. જ્યારે કરપ્શનની વિરોધમાં ઘણા બધા પગલા લેવાઈ રહ્યા છે તો આવો આપણે આપણે બ્લેક બ્લેક જ રમવું છે. લોયર, મારે આમની સાથે ડિવોર્સ જોઈએ છે. લોયર સાહેબ, મારે પણ આની સાથે ડિવોર્સ જોઈએ છે. સાહેબ, લગન આટલા વર્ષમાં આ મને રેસ્ટોરન્ટ નહીં લઈ ગયા, બહાર નહીં લઈ ગયા, એ તો છોડો ઉપાડીને બેડ પર પણ નહીં લઈ ગયા. લોયર સાહેબ, આને જુઓ તો ખરા, જાડીને ઉપાડું કઈ રીતે? આને ઉપાડવા જાવ તો મારું કચુંબર થઈ જાય. મારી વાત સાંભળો તમે. લોયર સાહેબ, મારી વાત સાંભળો. સાહેબ, મારી વાત સાંભળો. મારી વાત સાંભળો તમે. મારે આ કેસ લડવો જ નથી. પહેલા મારી ખુરશી ખાલી કરી અહીંયા હતી. કદાચ હું જાણ લખી છું, પહેલાં મને રોલ નહોતા મળતા, હવે મને કેસ નથી મળતા. મારી જ કિસ્મત ખરાબ છે. મનિયા, મનિયા! અરે ભાઈ, તું પાછો આવી ગયો તો શું કરું? આ અઠવાડિયામાં ચોથી વાર ફ્રીજ બગડ્યું છે. આ ઇલેક્ટ્રિસિટી વાળાઓના કારણે આનો ફ્યુઝ ઉડી ગયો. અરે, એમનાથી પાવર સચવાતો નથી તો આપે છે શું કામ? આ બાજુ પર મૂકી દે, પણ આવતે 2000 રૂપિયા લઈશ. અરે, હજુ 2 દિવસ પહેલા તો તારી પાસે સરખું કરાવેલું મેં. અરે ભાઈ, મેં કઈ થોડું પકડ્યું છે તારું ફ્રીજ? તારે કરાવવું હોય તો કરાવ, મારી સાથે ઝઘડો ના કર. ઝઘડો કરવો હોય તો પેલા ઇલેક્ટ્રિસિટી વાળા પાસે જઈને ઝઘડો કર ને. મન તો થાય છે કે ઇલેક્ટ્રિસિટી વાળા ઉપર જ કેસ ઠોકી દઉં. ઠોકી દઉં? શું કેસ? કોની પર? વિદ્યુત કંપની ઉપર. પણ સાહેબ, મારી પાસે એમને આપવાના પૈસા નથી. અરે, આપવાના નથી, લેવાના છે. અરે ભાઈ, આ કાળા કોટના ચક્કરમાં ક્યાં પડ્યો? 200 રૂપિયા આપી દેજે, કરી દઈશ. મનિયા, ચાય પી બેટા, ચાલો આપણે કેસ લઈએ. શૂટ કરજે હા, બરાબર. મિસ્ટર ભારદ્વાજ, મિસ્ટર સેવકની સામે પુરાવા છે તો પણ તમને લાગે છે કે છૂટી જશે? સેવક સાહેબના નામમાં જ સેવા છે, અને જેના નામમાં સેવા હોય એને મેવાની ના પડી હોય. આઈ હેવ ફૂલ ફેથ ઇન આ જ્યુડિશિયરી સિસ્ટમ. આઈ એમ શ્યોર આપણી પબ્લિકના સપોર્ટથી અને ન્યાયાધીશોની સૂઝબૂઝથી આ કેસનો નિવાડો જરૂર નીકળશે. નાઉ એક્સક્યુઝ મી પ્લીઝ. થેન્ક યુ. થેન્ક યુ. બધા સ્ક્રિપ્ટેડ જ બોલે છે. છોડ યાર, છૂટક શૂટ કરી લેજે. ક્યાં જાય છે? આવું છે. યોર ઓનર, ધ્યાનથી જો આ લાશ ને. લાશ? અરે, આ તો ફ્રિજ છે. યોર રાઈટ, આ લાશ છે એક એવા ફ્રિજની જે કાલ સુધી જીવતું હતું. એના માલિકે પોતાના બાળકો કુકુ લુલુ મિંકુ ચિંકુ રિંકુ ચીકુ ખમ્મા ખમ્મા ખમ્માને ભૂખ્યા રાખીને પોતાની પર્સનલ રિક્વાયરમેન્ટ્સનું બલિદાન આપીને બે વર્ષ સુધી, તમે નોટ કરજો, બે વર્ષ સુધી એકનું એક જાંગ્યો પહેરીને ત્યારે જઈને ઇન્સ્ટોલમેન્ટ ઉપર આપરેજ કરી દેલું. હેલો, અરે સાંભળ, એક
જબરદસ્ત કેસ ચાલી રહ્યો છે, જલ્દી આવો અહીંયા. ક્યાં? અરે કોર્ટ રૂમ પાસે, જલ્દી આવો. આયો આયો. અ ફ્રિજ મારા ક્લાયન્ટના ઘરમાં આવાથી એક નવી તરંગ લહેરાઈ ગઈલી. ત્યારે એના નવ નવ બાળકો ઉકળતી ગરમીમાં સ્કૂલેથી આવતા તો એક પછી એક આ ફ્રિજના અંદર ઠંડક માટે ગોઠવાઈ જતા. આ ફ્રિજને લીધે મારા ક્લાયન્ટના ઘરમાં રોજ ખાવાનું બનાવવાની મુશ્કેલીઓથી છુટકારો મળી ગયેલો. બધું ખાવાનું એકસાથે બનાવીને આ ફ્રિજના અંદર ભરી દેતા, પછી કાઢીને ગરમ કરી કરીને ખાતા. વધેલા ભાતથી બે દિવસ પહેલાના રીંગણાના શાક સુધી, અરે ઢોસાના ખીરાથી ચીમડાઈ ગયેલી ભાજી સુધીની રક્ષા આ ફ્રિજ કરતું હતું મિલોર્ડ. આ ફ્રિજ, આ ફ્રિજ મારા ક્લાયન્ટ નહીં પણ એમના આડોશી પાડોશી બધા માટે એક વરદાન બની ગયેલું. આ ફ્રિજ એમની લક્ઝરી નહીં, જરૂરિયાત છે મિલોર્ડ, જરૂરિયાત છે. અરે પણ તમારે જોઈએ છે શું? પૈસા. પૈસા એટલે મારી પાસેથી? નહીં નહીં, વિદ્યુત કંપની વાળા પાસેથી. ફટકારો ફટકારો, વિદ્યુત કંપનીને નોટિસ ફટકારો. થેન્ક યુ મિલોર્ડ. મારે તારી બિલકુલ વાત સાંભળી નથી. એક્સક્યુઝ મી, પ્લીઝ જલ્દી આ રિપોર્ટ તૈયાર કરો. હા સાંભળો. અરે નો 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 નો, નેવર નો, બિલકુલ નહીં. મારે તારી એક પણ વાત સાંભળી નથી. સર હું તમને કહી રહી છું, આ એટલી જ સેન્સેશનલ ન્યૂઝ છે જેટલી તમારા ઓલા પોલિટિશિયનની. વિચારો, આ છે બ્રેકિંગ ન્યૂઝ ઓફ ધ વીક. ટીઆરપી આમ 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 ઉપર જશે. આવા ન્યૂઝ આપવાથી ટીઆરપી વધશે નહીં પણ મારું બીપી વધી જશે. ધીસ ઇઝ નોનસેન્સ. સર ક્યારે તમારો ભરોસો કરો? આ ન્યૂઝ થી ટીઆરપી ના વધે ને તો આપણે જોબ મૂકી દેવી. મૂકી દેવી નહીં, મૂકી દે. અરે સમજતી જ નથી. રિપોર્ટર થયા એટલે ગમે તે કરવાનું, ગમે તે આપવાનું. સર નો સર્વર, યુ આર ફાયર્ડ. ફાયર્ડ? યસ. અરે આઈ એમ ટાયર્ડ. જ્યારે જોઈએ ત્યારે જેવી તેવી ન્યૂઝ ચલાવવાની. ક્યારે કોઈ ભૂતની ન્યૂઝ, તો ક્યારે કોઈ બાબાના જેલના કાંડની ન્યૂઝ, ક્યારે કોઈ એક્ટરના ખરેલા વારની ન્યૂઝ, તો ક્યારે એના ટકલા પર લગાવવાના તેલની ન્યૂઝ. મસાલા 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 ન્યૂઝ. અરે એક કામ કરો, તમે મસાલા ન્યૂઝ ચલાવવા કરતા મસાલાની દુકાન ચલાવો. આઈ એમ ડન વિથ ધીસ. આઈ ડોન્ટ નીડ ધીસ જોબ. આઈ ડોન્ટ વોન્ટ યુ. બાય. એક મિનિટ, પહેલા રિપોર્ટ મૂકતી જા. ધીસ ઇઝ કંપની પ્રોપર્ટી. આલે મને તો કઈ ગણતું જ નથી. તો કોર્ટના હુકમથી આ કેસની ઇન્ક્વાયરી જલ્દીથી જલ્દી થાય તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. હાલમાં સૌ કોઈની નજર આ કેસ પર છે. આ કેસના લીધે વીજ કંપનીની ચિંતામાં વધારો થયો છે. હાલમાં તો લોકોની જાગૃતિ આ કેસના કારણે. વકીલ સાહેબ, છેતરપિંડીના કેસ હાથમાં લો છો કે નહીં? નહીં નહીં મામા, હું તો બસ બસ બસ, હું પહેલેથી તારો મામો જ છું. ફરીથી તું મને મામો નહીં બનાવશો? અને તું એક્ટર બનવા નીકળ્યો હતો ને મામા? એ દિવસે તમે જ કીધેલું ને કે વકીલ પણ જજ સામે એક્ટિંગ જ કરે છે. અને જો પાપાને પણ તો આ જોઈએ છે. અરે પણ બસ તો પછી. અરે વકીલ સાહેબ, તમે ખરા વકીલ છો તમે તો. લોકો પૈસા માટે લડે પણ તમે તો ન્યાય માટે લડો છો. બેટા, અઠવાડિયું થઈ ગયું આ ગીઝર બંધ થાય. ઠંડીમાં ઠંડા પાણીથી તૂટવાઈ ગયો છું. મને ગીઝર જોઈએ. હું છું ને, ચાલો બધા. એક મિનિટ ભણિયા, તારી આ રીત ખોટી કહેવાય પણ તું કામ બરાબર કરી રહ્યો છે. બેટા ક્યાંય પણ અટવાય ને ક્યાંય પણ તારા મામાને યાદ કરજે. થેન્ક યુ મામા, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અરે ભાઈ, ચાલો 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 બધા, ચાલો ચાલો આવો મારી સાથે. યોર ઓનર, આ લાશોનો ઢગલો જોયો છે? આઈ ઓબ્જેક્ટ યોર ઓનર, આ તો ઘેલા વેડા છે. મારા પ્રિય મિત્ર કોર્ટને ગાંડી કરી રહ્યા છે. લોયર છો અને સાચું બોલ્યા? મિલોર્ડ, મારા મિત્ર સાચું જ બોલ્યા. આપણે બધા ઘેલા જ છીએ કે વીજળીની ફ્લક્ચ્યુએશન આપણે સહન કરવાની, એમાં ને એમાં આપણી કિંમતી વસ્તુઓનું નુકસાન થાય એ પણ આપણે જ ભોગવવાનું. કેમ? અને માણસ પોતાની તકલીફ લઈને જાય તો ક્યાં જાય? વીજળીની ઓફિસ, જ્યાં તમે કોલ કરો તો મરતા મરતા તો ફોન ઉપાડે છે. અને એકવાર ઉપાડે તો એરિયાનું નામ,
ઘરનું નામ, ઘરમાં કેટલા રૂમ છે, કેટલા લોકો છે, કેટલી ખુરશીઓ છે, કેટલા ટેબલ છે, કેટલા પગથિયા છે અને ખબર નહીં કેટલું બધું. અને આટલા બધાના માટે તમને શું મળે? એક કમ્પ્લેન નંબર, એક કમ્પ્લેન નંબર. અને એ કમ્પ્લેન નંબરના આધારે તમે કોલ કરતા રહો. એ રોજ તમને એ જ કહેશે કે હલો, તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હા, તમારી કમ્પ્લેન રજીસ્ટર છે. અરે કહું ત્યાંથી સોલ્વ કરશે. ઓર્ડર, ઓર્ડર. મિસ્ટર જીગર, બોલો ક્યાંથી થઈ જશે? આઈ ઓબ્જેક્ટ યોર ઓનર. હે, મારા પ્રશ્નને ઓબ્જેક્ટ કરે છે? ના ના, તો ટાઈમિંગ જરા લેટ થઈ ગયો. યુ શુડ બી હેલ્ડ ઇન કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. ના ના, કોઈ રીત છે કોર્ટ સાથે વાત કરવાની? આ ભાઈ મુદ્દા પર આવતા જ નથી, કોર્ટનો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. હું તો કહું છું આ કેસ જ ડિસમિસ કરી નાખવો જોઈએ, કારણ કે એમની પાસે કહેવાને કોઈ વાત જ નથી. અરે કહેવું તો ઘણું બધું છે. કાલે આ કોર્ટમાં એ કમ્પ્લેનન્ટ હતો, આજે આખું કોર્ટ ભરાઈ ગયું છે. કારણ કે આ પ્રોબ્લેમ એક માણસની નથી, આ પ્રોબ્લેમ બધાની જ છે. અને જો બધા વારાફરતી કમ્પ્લેન કરશે ને, તો વર્ષોના વર્ષો વીતી જશે, પણ આ કોર્ટ કેસ ચાલુનું ચાલુ જ રહેશે. અને પછી મારા મિત્ર કહેશે કે તમે કોર્ટનું ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. મિલોર્ડ, જેની કોઈ નથી સાંભળતું ને, એની કોર્ટ સાંભળે છે. જીગર, તારીખ આપું છું. અને હા, તમે તૈયારી કરીને આપજો. શું ગેરંટી છે કે જ્યારે આ ન્યૂઝ ટીવીમાં આવશે ત્યારે ઇલેક્ટ્રિસિટી હશે? થેન્ક યુ. અરે જો તો ખરી, વીજળી વાળા પર મોટો કેસ થયો છે. કોઈની નજર આ કેસ પર છે. કોર્ટમાંથી સમન્સ આવ્યા છે. એના લીધે વીજ કંપનીની ચિંતામાં વધારો થયો છે. હાલમાં તો લોકોની જાગૃતિ આ કેસના કારણે વધી છે. અચ્છા, ત્યારે જોવાનું એ છે કે મારો બેટો દોષી. હેલો કિંજલ. મિસ્ટર દોશી, મારી ન્યૂઝના લીધે મને બહાર કરીને હવે મારી જ ન્યૂઝ ચલાવો છો? અરે તારા ન્યૂઝથી તો મારી ટીઆરપી વધી ગઈ છે, અને એના માટે થેન્ક યુ સો મચ. અરે તારા થેન્ક યુ નું વાળતું ભૂંગડું. અરે કિંજલ, તને તારા એન્કરની પ્રોફાઇલ સાથે પણ કોઈ મતલબ નથી. તમે બધા મતલબી છો. કિંજલ, બી પ્રોફેશનલ. મમ્મી, હું ન્યૂઝ રિપોર્ટર બની ગઈ. હલો, હા બોલ. અરે કોઈ બીજી ડેટ લઈ લે ને, કહી દે હું બીમાર છું. અમુક યોર ઓનર, વકીલ સાહેબની તબિયત ખરાબ હોવાના કારણે તે નથી આવી શકે. કે જો આવતી કોઈ ડેટ મળી જાય. આઈ ઓબ્જેક્ટ મી લોર્ડ. વકીલ સાહેબની તબિયત ની એમની દાનત ખરાબ હોવાના લીધે નથી આવ્યા. અને આ કેટલી તારીખોથી વર્તાઈ રહ્યું છે? અહીંયા અલકો ન્યાય માંગવા આવે છે કે તારીખ જતી? બહુ મિલા ડ્રામા કરે છે. આવતા એક કલાકમાં જો કોઈ ડિફેન્સ માટે નથી આવતું, તો હું મારું જજમેન્ટ સંભળાવી દઈશ. હેલો. હા સર, અહીંયા તો કરંટ છે, અંદર સુધી પહોંચી ગયો છે. અરે ચિંતા ના કરો, હું આવું છું. ડોન્ટ વરી. હા સર. યા. વકીલ સાહેબ, આરામ થઈ ગયો? જજ સાહેબ, ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સોરી કે હું આટલા દિવસ આવી ન શક્યો. ઇનફેક્ટ તમે કહ્યું હતું ને કે તૈયારી કરીને આવજો, એટલે હું તૈયારી કરતો હતો, એટલે સોરી ફોર ધેટ. તો એ સંશોધન પરથી હું એ તારણ પર પહોંચ્યો છું કે મારા પ્રિય મિત્ર વકીલ સાહેબ એકદમ સાચા છે. યસ, એમના ક્લાયન્ટના નુકસાનનું વળતર એમને મળવું જ જોઈએ. એમની કમ્પન્સેશન 100% મળવું જોઈએ, પણ વિદ્યુત વીજળી લિમિટેડ તરફથી નહીં, પણ આવો નકામો અને વાહિયાત પ્રોડક્ટ બનાવતી કંપની તરફથી. વીજળીનો નાનો સરખો ઝટકો પણ સહન નથી કરી શકતો, અને એ માટે હું મારા વકીલ સાહેબને પૂરેપૂરો સપોર્ટ કરું છું. થેન્ક યુ. યોર આર્ગ્યુમેન્ટ. યોર ઓનર, અગર આજે વકીલ સાહેબ મરી જાય તો?
ઓબ્જેક્ટ મી લોર્ડ ધીસ ઇઝ રીઅલી નોનસેન્સ નોનસેન્સ ને આ છે વકીલ સાહેબ અગર આજે કોર્ટ પત્યા પછી હું તમને ગોળી મારી દઉં અને તમે મરી જાઓ તો તમારી ફેમિલીએ શું કરવું જોઈએ આઈ ઓબ્જેક્ટ મી લોર્ડ ઇટ્સ ઇરરિલેવન્ટ ઓબ્જેક્શન ઓવરરુલ થેન્ક યુ મી લોર્ડ બોલો સાહેબ શું કરવું જોઈએ એને તમારા પર કેસ ઠોકી દેવો જોઈએ એક્ઝેક્ટલી કેમ લોયર ને જન્મ આપવા વાળા મા બાપ ઉપર નહીં આઈ ઓબ્જેક્ટ મી લોર્ડ આ શું માંડ્યું છે આમણે માંડ્યું તો તમે છે જે કહો છો મારવા વાળા કરતા બનાવવા વાળા ઉપર કેસ કરી દો એક મિલોર્ડ વોરંટી કાર્ડ છે એક એવી કંપનીનું જે બહુ જ રિલાયબલ અને બધા હોમ એપ્લાયન્સીસ બનાવે છે અહીંયા ચોખ્ખું લખ્યું છે કે વીજળીના ફ્લક્ચ્યુએશનને લીધે કોઈ પણ નુકસાન થાય તો એમની જવાબદારી નથી જ્યારે આ વીજળીના બિલ ઉપર એવું કંઈ પણ નથી લખ્યું અને પાછી ધમકીઓ તો મળતી જ હોય છે વીજળીનું બિલ નહીં ભરો તો ગુનો નોંધાશે વીજળીની ચોરી કરશો તો તમે જેલ જશો પણ વીજળીના કારણે અગર લોકોના સાધનો બગડે તો એની ભરપાઈ કોણ કરશે મિલોર્ડ કોણ કરશે ધેટ્સ ઓલ મિલોર્ડ વીજળીનો કેસ લઈને તું જે તારને અડ્યો છે ને એવો ઝટકો લાગશે કે ઝટકવાનું ભૂલી જશે વિદ્યુત ડિપાર્ટમેન્ટને કહો કે લોકોને થયેલા નુકસાનનું પાયે પાય ભરપાઈ કરે અને હા કોર્ટની વોર્નિંગ પછી પણ જો પાવરમાં ફ્લક્ચ્યુએશન આવ્યું તો પાવર કટ શું થયું હું ક્યાં ની તને બૂમો પાડું છું યાર તારા કેસ ની ફર્સ્ટ રિપોર્ટ મેં બનાવી હતી મેં તારે બીજી નથી બનાવવાની કેમેરો ક્યાં છે તારો ચલ ક્યાં ચલ મિસ્ટર કલાકાર કેવી લાગી જગ્યા જગ્યા સારી છે પણ એક્ચ્યુઅલી છે ને મને મોડું થઈ જશે છો ને યાર ઇટ્સ ટાઈમ ટુ સેલિબ્રેટ ફોહી અપના રેગ્યુલર હેંગઓવર અરે ઘરે તો રોજ જલ્દી જાય છે આજે મારા માટે લેટ જા ઓ હા એન્ડ કોંગ્રેટ્સ ટુ યુ ટુ મારે લીધે તારી નોકરી ગઈ હોત જતી જ રહેતી પણ તારા લીધે પાછી પણ આવી ગઈ એન્ડ આઈ એમ સો હેપી કે મારી કરેલી કોઈ પ્રોપર ન્યૂઝ આટલી બધી ચાલી તો હવે વોટ્સ નેક્સ્ટ પ્લાન શું છે તારો મારો શેર હા વોટ શેર અરે મેં તારી રિપોર્ટ બનાવી તને ન્યૂઝમાં નાખ્યો તને આટલો બધો ફેમસ કર્યો મારો શેર તો બનશે ને મોડું જો તારું અરે યાર અમે પૈસા નથી મારી પાસે આ કેસે મફતમાં લડ્યો છું શું વાત કરે છે યાર કેવું પડે ને લોકો કા મસીહા સબકા રખવાલા સો વોટ્સ નેક્સ્ટ શું છે નેક્સ્ટ કેસ તારો તારો કેસ લેવાનો હે માતાજી હું જે કંઈ પણ કરી રહ્યો છું એમાં મારો પોતાનો કોઈ સ્વાર્થ નથી મારી મદદ કરતા રહેજો અને મારા લીધે મમ્મી પપ્પાને કંઈ પણ ના થાય એનું ધ્યાન રાખજો અને હા બીજી એક વાત મને કિંજલ બહુ ગમે છે જો હું પણ એને ગમવા માંડું તો બહુ સારું ગોડ આ નક્કી કોઈ સંકેત છે આ વકીલ મને ભટકાય જ જાય છે ન
નક્કી આ તમારો જ કોઈ સંકેત છે માં. હું જ્યાં હોઉં છું ત્યાં કિંજલ હોય જ છે. ચાલ ને ભાઈ, દર્શન તો થઈ ગયા. કાકા પાણીની બોટલ આપો ને. કાકા એક મને પણ આપજો. એક જ બચી છે. પેલા મેં માગ્યું મને આપો. પૈસા મેં પહેલા આપ્યા છે મને આપો. પણ પાણી તો મેં માગ્યું ને. તો પૈસા પણ પહેલા અપાય ને. પેલા માગે એને મળે. કાકા મને તરસ વધારે લાગી છે મને આપો. તમે બંને અડધી અડધી લઈ લો. હું શું કામ અડધી કરું? એટલી તરસ લાગી છે તો આ રહી આટલી મોટી નદી. જા પી લે. હું શું કામ નદીમાં જઈને પીવું? તું પી. આ બોટલ હું લઈશ. હું જ લઈશ. હું જ લઈશ. અરે 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 શું થયું? અરે કિંજલ તું અહીં શું કરે છે? હું તો અહીંયા રોજ આવું છું. તું અહીંયા શું કરે છે? હું તો એ મારી સાથે આવ્યો છે. જીગર કોણ છે આ? હું કોણ છું એ પૂછવા વાળી તું કોણ? જીગર આ કોણ છે? આ મારી જાનુ છે. જાનુ? હા જાનુ. પણ આ કોણ છે? હું એની ગર્લફ્રેન્ડ છું. જીગર આ તારી ગર્લફ્રેન્ડ છે? હા હા હું એની ગર્લફ્રેન્ડ છું. પણ તું કોણ છે? હું એની જાનુ. જાનવી એની બેન. બેન? હા. તો પહેલા કહેવાય ને લો પીઓ પાણી. કેટલા થયા? 40 રૂપિયા. MRP 20 અને તમે કહો છો 40. લૂંટો છો યાર. આમાં લૂંટવાનું ક્યાં આવ્યું? આ બધો સામાન મારે આખી નદી પાર કરીને અહીંયા લાવવો પડે છે. જો પુલ બની ગયો હોત તો એની લખેલી કિંમત પર તમને આપી દેત. હાલો જીગર આ બોટ જો. આશુ ઓમ્યા માતાજીના મંદિરને ગામ સાથે જોડવા નવા પુલનું ઉદ્ઘાટન 20/5/14 ના રોજ લોકલાડીલા નેતા રમણીક સેવકના હસ્તે થયેલ છે. જજ સાહેબ, જ્યારે કોઈ વસ્તુનું હોવું ના હોવાને બરાબર હોય તો પછી શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ એ કોણ ડિસાઇડ કરશે? આજના ડિજિટલ યુગમાં બધું જ વર્ચ્યુઅલ થઈ ગયું છે. વર્ચ્યુઅલ શોપિંગ, વર્ચ્યુઅલ વેડિંગ, વર્ચ્યુઅલ મીટિંગ. જજ સાહેબ, કોર્ટની હિયરિંગ પણ હવે વર્ચ્યુઅલ જ થઈ ગઈ છે. અચ્છા. આજે હું એક એવી જગ્યાએ ઊભો છું જે નિરાશાને આસ્થા સાથે જોડે છે, જે ઈચ્છાને વરદાન સાથે જોડે છે, જે દુનિયાને દેવ સાથે જોડે છે. આજે હું એક એવા બ્રિજ ઉપર ઊભો છું જે ગામને મંદિર સાથે જોડે છે. બોટ તો દેખાય છે પણ બ્રિજ? સાહેબ, આ બોટ પણ રિયલ છે અને આ બ્રિજ પણ. કિંજલ. યા સર. જજ સાહેબ, તમારી સામે જે પેપર છે એ બ્રિજ કમ્પ્લીશન ના છે. હવે આ તમે જ ડિસાઈડ કરો કે આ બ્રિજ વર્ચ્યુઅલી રિયલ છે કે રિયલી પહોંચ્યું. ઇન્ક્વાયરી બેસાડો. એક વર્ચ્યુઅલ બ્રિજ ના રિયલ પર્દાફાશની ન્યૂઝ માટે જોતા રહો. જીગર મજમુદાર મળવું પડશે. જનતાને જવાબ આપવો જ પડશે. જનતા જનાર્દનથી ઉપર કોઈ પણ નથી. થેન્ક યુ. સેવક સાહેબ, આમ તો કોઈને મળવા માટે નથી બોલાવતા પણ આજે તમને પર્સનલી મળવા માટે બોલાયા છે. ચાલો. શું લેશો? હેલો સર. ચા, કોફી, ઠંડુ? હા. પાણી? એ તો ઓપ્શન જ નથી. તો પછી ઠંડુ. એ ઓપ્શન તો એક જ વારનું હતું. તો પછી કંઈ પણ નહીં સર, ચાલશે. તમારી મરજી. મિસ્ટર જીગર મજમુદાર બહુ ફેમસ થઈ ગયા છો, નહીં? સેલિબ્રિટી લોયર. ગુડ, વેરી ગુડ. સર, એ બધું આ મીડિયાના કારણથી. યા, મીડિયા ઇઝ વેરી પાવરફુલ. ઇટ કેન મેક ઓર બ્રેક એન ઇમેજ. હવે મને જોઈ લો, મારા કામ પબ્લિક સુધી આ મીડિયા જ તો પહોંચાડે છે. હા.
વેલ મિસ્ટર જીગર મજમુદાર, પેલો બ્રિજનો કેસ ઓપન કરીને તમે મારું મન જીતી લીધું. યુ નો યુ શુડ બી રિવોર્ડેડ ફોર ધેટ. થેન્ક યુ સર. સર, પણ મારો રિવોર્ડ તો જે પબ્લિક આપે તે. પબ્લિક તો રિવોર્ડ આપતા આપશે, પણ જ્યાં સુધી આ કેસ ચાલશે ત્યાં સુધી આ એવોર્ડ લેવા માટે તું હયાત હોઈશ કે નહીં એ જ પ્રશ્ન છે. સોરી સર. ઠીક છે, આ બધા કેસીસ છે ને બહુ કોમ્પ્લિકેટેડ હોય છે. આજે જ્યારે વર્ચ્યુઅલ અને રિયલમાં ડિફરન્સ શોધવા મુશ્કેલ છે, અઘરા છે, એવી જ રીતે એની સાથે સંકળાયેલા માણસોનું પણ છે. ટ્રુ ધેટ સર. આઈલ કીપ અ નોટ ઓફ ઇટ. જો બેટા, આ કેસ પાછો ખેંચી લે, નહીં તો તું બહુ મુશ્કેલીમાં આવી જઈશ. સર, આટીએ તો થઈ જ ગઈ છે અને ન્યૂઝમાં પણ આવી ગયું છે, અને પછી સર તમે તો છો જ. હું છું જ, એટલા માટે જ તો કહું છું. ઘરમાં બેન એકલી હોય, મમ્મી પપ્પા જાત્રાએ ગયા હોય અને નવી નવી ગર્લફ્રેન્ડ હોય, ત્યારે બહુ સાચવવું પડે, બહુ સંભાળવું પડે બેટા. સાચવીને જજે, ખોટા રસ્તે જતો નહીં. રાત બહુ પડી ગઈ છે, સમજો. રસ્તામાં હડકાયેલા કૂતરાઓ કરડી જશે. શુભ રાત્રિ. રમણીક સેવક ત્યાં. મનીષ, તને ખબર છે આ દુનિયામાં શાશ્વત શું છે? સોરી સર. શાશ્વત શું છે? ઈશ્વર જ શાશ્વત છે. ખરું. અને ઈશ્વર કોને કહેવાય? સર, જેને લોકો માને અને પછી પૂજે. લોકો કોને માને? સર, જે લોકોમાં ફેમસ હોય એને માને. વેરી ગુડ. તે એક પણ ક્વેશ્ચન ઓપ્શનમાં નહીં છોડ્યો. આઈ લાઈક ધેટ. કમ. થેન્ક યુ સર. મનીષ, આ કયો માળ છે? આ 18મો. તને ઉડતા આવડે છે? સર, હું ક્યાં સુપરમેન છું કે મને ઉડતા આવડે? તું અહીંથી નીચે પડે તો મરી જ જાઉં ને સર. એટલી અકલ છે તો પેલા વકીલને સુપરમેન બનતા કોઈ નહીં રોકી શકે, સમજો? આટલો બધો ડરી કેમ ગયો? ના ના સર, એવું કઈ નથી. એટલે અરે, ઇલેક્શન તો મારે લડવાનું છે ભાઈ. રાઈટ સર. ના, એટલે એવું નથી. વેલ, બોલ, આપણા કેમ્પેનની કેવી તૈયારી ચાલે છે? બેટા, ઝુનઝુન બાબાની ડેરી ક્યાં છે? જે બધાનું ઉત્થાન કરે છે એ. હા, એ જ. દાદા, તમને આવું મારે એમની ક્યાં જરૂર પડી? મારી 50મી એનિવર્સરી છે. અચ્છા. મારે તારી દાદીને સરપ્રાઈઝ આપવી છે. હા, મેં તને સમજાવ્યું ને, એમાં હું હાફી ગયો બેટા. બેસી. ઓકે. થઈ ગયો બાબાનો ચમત્કાર, થઈ ગયો. જય હો. થેન્ક યુ. બાબાની જય હો. કલ્યાણમાં ઉત્થાન, ઉત્થાનમાં કલ્યાણ. તમારી કૃપા. ઝુનઝુન બાબાનું ગયું. વર્ષે મારા ઘરે પારણું બંધાયું. બાબા પરમેશ્વર નો અવતાર છે. આવો વત્સ, વેલકમ. બાબા ઇંગ્લિશ બોલે છે? બાબા સબ જાનતા હૈ. ક્યા દુવિધા લેકર આયે હો? બાબા, મને પેટમાં ગડબડ રહે છે, બહુ દુખે છે. આને પીળો લાડુ આપો. અરે બાબાનો ખાઓ લાડુ તો ચાલી પડે ગાડુ. બાબા, કોઈ બીજો ઉપાય નથી, મને ઓક્સિટોસિનની એલર્જી છે. આ એનો રિપોર્ટ છે. શું
અમને એકાંત આપો. અરે જીગર, આ બાવા પર કેસ કરશું તો કેટલા લોકોનો ફાયદો થશે? નહીં હા, અરે રેકોર્ડિંગ રહેવા દો બાપા. પાહી મામ, રક્ષા મામ. એટલે એટલે બચાવ હે ને? પણ બાબા જ તો લોકોને બચાવે છે. અરે ભણી લીધું હોત ને તો ડોક્ટર બની ગયા હોત, આમ બાબા વેળા ના કરવા પડે. અરે પણ હું બાબા નથી, હું ડોક્ટર જ છું. અહીં પાછળ જ મારું દવાખાનું છે. ઘણો સમય પ્રેક્ટિસ કરી પણ બહુ કમાણી થઈ નહીં, એટલે આ વેશ ધારણ કર્યો અને હું બાબા બની ગયો અને ખૂબ કમાણી કરી. હું આ બધું મૂકી દઈશ, મને પ્લીઝ કોર્ટ કે પોલીસના ચક્કરમાં ના પાડો. અરે સી મીના કુમારી કે લે તો સીને પે ગોલી ખાંગે છોટે, સીને પે. એ એક્ટર એક્ટિંગ પણ કરને. આ શું કરે છે? અરે તું આટલી સારી કેવી રીતે લાગે છે? તારો કેવાનો મતલબ છે કે હું રોજ સારી નથી દેખાતી? તો અપેન્ટ થઈ એટલે તને હું ગમું છું. બોલ ને, શરમાય છે કે? ના, આવું કાઈ નથી. શરાબ તો પછી તું બોલતી કેમ નથી? શું બોલું? મારે કઈ નથી બોલું. પણ મારે આ જ ટોપિક ઉપર વાત કરવી છે. પણ મને આ ટોપિક પર વાત જ નથી કરવી. ઓકે, તો પછી વાત જ નહીં કરી. I give up. તો હવે કહી દે. કહી દે. Yes. શમણામાં જોઈ હતી જે પરી, મારા આગોશમાં આવી ગઈ એ પરી. પહેલા પહેલા લવમાં થયું મારું મનડું મગન, મને તારા લવનો ફીવર થઈ ગયો. હું તારા દિલની ચેનલનો જસ્ટિન બીબર થઈ ગયો. યોર સનશાઇન, આઈ વોન્ટ ટુ મેક યુ માય ગર્લ, આઈ વોન્ટ ટુ બી વિથ યુ, યોર માય ફેન્ટસી ઓર માય ડેસ્ટિની. હે ગર્લ, યુ નો ઇટ્સ ટ્રુ. શમણામાં જોઈ હતી જે પરી,
તમે આમના વકીલ છો ગ્રેટ બટ યુ સી આમની બેલ હમણાં તો નહીં જ થાય આ લોકોએ બહુ મોટી ધાંધલી કરી છે એમ કે કોઓપરેટિવ બેંકની પેટીમાંથી અમને ઘણી બધી માત્રામાં કેશ મળી આવી છે અને તે પણ તમારા આ આ સાત્વિક ડોસાઓના રૂમમાંથી અને એના અમારી પાસે સોલિડ પુરાવા પણ છે હવે એમની ટ્રાયલ જ ચાલશે That's all. અંકલ આપ બધું હેપીનેસ જેવું અમારી લાઈફમાં છે જ નહીં બેટા ઘરેથી ઓલ્ડ એજ હોમમાં અને ઓલ્ડ એજ હોમમાંથી અહીંયા આ જેલના સળિયા પાછળ અંકલ તમે ચિંતા નહીં કરતા જીગર છે ને એ તમારો કેસ લડશે તમે ચિંતા નહીં કરતા તમને કંઈ પણ નહીં થાય થેન્ક યુ પણ આ લોકો છે કોણ જો કે આ લોકો મારા પપ્પાના ફ્રેન્ડ્સ છે ઘણા ટાઈમથી ઓલ્ડ એજ હોમમાં રહે છે હું એમને ઘણી વાર મળવા જઉં છું એ લોકોનું બધું જ ધ્યાન રાખું છું They are as important to me as my father. Jigar, આ લોકો કોઈ દિવસ ના કરે ચોરી. They are like angels. આ નક્કી કોઈની ચાલ છે. સાંભળ સાંભળ આવું ના કર. We'll find a way out. આવું ના કર. અરે વાહ વકીલ હીરો અરે આજકાલ તો તું બહુ ફેમસ થઈ ગયો છે યાર બહુ મોટો વકીલ બની ગયો છે ને ગુડ તારે જે જોઈતું હતું એ તને મળી ગયું ફેમ એન્ડ નેમ ગુડ કામ શું છે અરે આ મજનુભાઈને વળી શું કામ હોય થોડા ઘણા પૈસા જોઈતા હતા વધારે નહીં એકાદ લાખ રૂપિયો નથી મારી પાસે નથી અરે વાહ આવડો મોટો વકીલ બની અને આટલી બધી નોટો છાપે છે અને મજનુભાઈને અંગૂઠો બતાવે છે તને યાદ છે ને કે આ મજનુભાઈએ તારી માટે શું શું કર્યું છે ઓફિસ યાદ છે ને હું જે પણ બન્યો છું ને મારી મહેનતથી બન્યો છું સમજ્યા અને તમને તો સાવ નકામો લાગતો હતો ને અરે તું તો મને અત્યારે પણ નકામો લાગે છે હા
કોઈ વાંધો નહીં બેટા, તને હું જોઈ લઈશ અને મૂકીશ નહીં. હવે તું જોઈ લે કે આ મજનુભાઈના છેડા ક્યાં ક્યાં આડે છે. જાઓ. યોર ઓનર, આજે આપણા દેશની કોર્ટમાં અઢળક કેસ ચાલી રહ્યા છે, મર્ડરના, સ્કેમના, એક્સટોર્શનના, ચોરીના વગેરે વગેરે વગેરે. એનું શું કારણ છે જજ સાહેબ? ઓછી સમજ કે પછી ઓછી શીખ? જજ સાહેબ, નાનપણથી જ બોધપાથમાં આપણને પંચતંત્ર અને જાતક કથાઓ કહેવામાં આવે છે. દરેક વાર્તાઓમાં બોધપાથ હોય છે અને આ બધી જ વાર્તાઓ મોટા ભાગે દાદા દાદી જ કહેતા હોય છે, કા શીખવાડતા હોય છે. એનું કારણ કે નાના બાળકો ગેરરીતેની માર્ગે ના ચાલે, ને જો આ કોઈ દાદાની ઉંમરના વ્યક્તિ જ પોતાના બોધપાથની વિરુદ્ધ જઈને પગલાં ભરે અને પોતાના વ્યક્તિગત મોજ શોખને માટે ચોરી કરે તો? આઈ ઓબ્જેક્ટ મી લોર્ડ, આ ત્રણે ચોર છે એ પુરવાર નથી થયું. યોર ઓનર, મારા સેલિબ્રિટી લોયર મિત્રએ હજી સુધી એક્યુઝના સ્ટેટમેન્ટ વાંચ્યા જ નથી લાગે છે. એમના દરેક કેસની જેમ આ કેસ જીતવા માટે પણ ખૂબ જ આતુર લાગે છે. જ્યારે એમણે કબૂલ કર્યું છે કે એમણે બેંકની અધળક કેશની ચોરી કરી છે અને એટલે જ આ કેસ ટ્રાયલમાં ગયો છે, તો કોઈ પુરાવાના આધારે જ ગયો હશે ને? એનીવે યોર ઓનર, ધ નેસેસરી ડિટેલ્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ હેવ બીન સબમિટેડ ટુ ધ કોર્ટ. યોર ઓનર, એઝ અ ડિફેન્સ લો, આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ કે અમને પણ ઇન્વેસ્ટિગેશન અને ડિરાઈવ કરવા માટેનો થોડોક સમય મળે. ઠીક છે, કોર્ટ ડિફેન્સ અને પ્રોસિક્યુશનને મુદત આપે છે. ધ કોર્ટ ઇઝ એડજર્ન ટિલ 25th ઓફ ધીસ મંથ. અંકલ, મેં વિડીયો જોયો, તમારા હાથમાં એમકે કોઓપરેટિવ બેંકના નામવાળી પેટી હતી, તો હવે તમે મને જે હકીકતો એ કહેશો તો મને સહેલું પડશે. રિટાયરમેન્ટ પછી અમે અમારું બધું સેવિંગ એમકે કોઓપરેટિવ બેંકમાં મૂક્યું હતું. રિટાયરમેન્ટના પૈસા, અમારી તમામ મૂડી. અમે ટીવી પર ન્યૂઝ જોયા કે એમકે કોઓપરેટિવ બેંકમાં રમણીક સેવકના ઘણા રૂપિયા હતા. અને પછી સેવક સાહેબ અમને મળશે જ નહીં એવું વિચારીને અમે લોકો એમનો પીછો કર્યો. ખોલો ખોલો. અને આ તણે અહીંયા ક્યાંથી? એ, તમને લોકોને મેં ના પાડી છે ને. અરે સુરેશ, આ શું કરે છે? સેવક સાહેબ, આમ ના કરો. એક તમે જ છો જે અમને મદદ કરી શકો એમ છો. બોલો, શું સેવા કરું તમારી? અમને અમારી એફડીના પૈસા આપી દો. એફડી? હા હા, આ બેંકમાં મૂક્યા છે. એ કેટલા છે? 15,38,000. 15,38,000. અરે સુરેશ, આ પેટીમાં એટલી જ રકમ છે ને? હા ભાઈ, એટલી જ રકમ છે. હા, લઈ લો. અરે એક વાત કરવાની તો તમને ભૂલી જ ગયો. હું તમને પૈસા તો આપી દઉં છું, બસ હું તમને એટલું જ કહેવા માંગતો હતો કે આ વાત તમે કોઈને કરતા નહીં. અરે સુરેશ, જોઈ શું રહ્યો છે ભાઈ? અરે વિડીયો તો ઉતાર. હા હા હા, ચિંતા ના કરો, આ તો ડોક્યુમેન્ટેશન માટે. બસ આ જ હકીકત છે, આ જ સાચું છે. અંકલના કહેવા પ્રમાણે સ્ક્રેપયાર્ડ તો આ જ હોવું જોઈએ, પણ અહીંયા તો ચકલું એ નથી. રાત્રે ચકલા નહીં, ચામાચીડિયા ફરતા હોય. ચાલ.
વાત તો કરવી પડશે ને. ઉભી રહે. ફાઇનાન્સ કંપની એમ જ નથી ચલાવતો. પૈસા પૂરેપૂરા વસૂલ કરી લેજો. લેજો આપી દે. અરે આલે. તો આવી જશે પૈસા. મેં કહ્યું છે એટલે પૈસા પહોંચી જશે તમને. યા અરે યાર શું થયું? અરે ઓ પાડશે તું. ચાલુ કર. શું યાર આ તારું હંમેશાનું છે? સાવ ખટારા બાઇક છે, છોડ ને યાર આને. કેટલી વાર કીધું છે, ખટારા નંબર વન છે. ઓ ભાઈ, આ મારા પપ્પાનો જીગર છે. ઓ પપ્પાના જીગર, આ ખટારો બાઇક છે, ફેક એને. ને હવે ચાલુ કર. કાલે તારો કેસ પણ છે. બટ આઈ જસ્ટ કાન્ટ ડીલ વિથ યુ જીગર. જીગર ઇઝ ઇક્વલ ટુ પ્રોબ્લેમ. હેપી મોમેન્ટને કેવી રીતે સેડ બનાવવાનું એ તને બરાબર રીતે આવડે છે. હંમેશાના તારા નાટક છે. આઈ જસ્ટ કાન્ટ ડીલ વિથ યુ. ડુ યુ અન પાગલ થઈ ગયો છે રસ્તાની વચ્ચે શું કરે છે? અરે આઈ એમ નોટ કમિંગ. ઓકે અરે આમ નહીં. અરે ઓ માય ગોડ, જીગર પાગલ થઈ ગયો છે. કેટલું પીસફુલ છે ને આ. તારાઓને જોઈને કેટલી શાંતિ મળે છે. ઇટ ઇઝ સો પીસફુલ. કેટલું બ્યુટીફુલ છે. જસ્ટ લાઈક યુ. જંગલ રાજમાં ખૂંખાર જાનવર શિકાર કરે છે, પણ એનો શિકાર કોઈ નથી કરી શકતો. અને એમાં ને એમાં લોકો જંગલમાં આગ લગાડે છે એમ સમજીને કે આગમાં ખૂંખાર જાનવર પણ પડી જશે. ખરું? પણ યાદ રાખજો કે સૂકા ભેગું લીલું પણ બળે છે. મનીષ સરા સુપરસ્ટાર લોયર હવામાં છે ને પાછો ફેમસ પણ થઈ ગયો છે. અને સેવક સાહેબ, હવે તો રાતોરાત ચમત્કાર થાય તો જ ખરું. ચાલે ઉભરે. બાકી તો સર હું આપને એક અગત્યની ઇન્ફોર્મેશન આપવા માટે આવ્યો છું. પ્લીઝ આવા દે એને. ચાલ ચડ. ચમત્કાર તો આજકાલ પૈસા ફેંકો એટલે થાય છે, અને એ પણ આપણે જોઈએ એવો. એક મિનિટ, તું કોણ છે અને અંદર કેવી રીતે આવ્યો? મારું નામ છોડો ને, નામથી શું લેવા દેવા છે. પણ હું આપને જીગર મજમુદાર વિશેની એક અગત્યની ઇન્ફોર્મેશન આપવા માંગુ છું, અને એને બદનામ કરવાની ચાવી મારી પાસે છે. બધું બ્રોડકાસ્ટ અટકાવી દો, બધા ન્યૂઝ અટકાવી દો. મારી પાસે એક સોલિડ ન્યૂઝ આવે છે. વેલકમ ટુ આજની વાત. હું છું મનીષ ચૌહાણ. લોકોને સપોર્ટ કરવાના નામે લોકોને છેતરવાનું કામ કરતા આ વ્યક્તિનું નામ ખૂબ જ શરમજનક રીતે બહાર આવ્યું છે.
લોકોની લાગણી દુભાઈ છે, લોકોનો વિશ્વાસ તૂટ્યો છે. આ વકીલની સામે આખું બાર કાઉન્સિલ ઉતર્યું છે. વેલકમ ટુ આજની વાત. મમ્મી કેટલી વાર દૂધ ગરમ તો થવા દે, મને મોડું થાય છે, જલ્દી આપો. આજે એક એવો ચહેરો ખુલ્લો પડ્યો છે જે હકીકતમાં ખોટો છે, જૂઠો છે. આ એક એવો ચહેરો છે જેણે લોકોને મૂર્ખ બનાવ્યા છે. હે ભગવાન. આ વ્યક્તિનું નામ છે જીગર મજમુદાર. જીગર મજમુદાર હકીકતમાં એક રખડું, નોકરી વગરનો દિશાહીન યુવક છે જે પોતાને કલાકાર કહેવડાવે છે. એ કોઈ વકીલ નથી, પણ હકીકતમાં એક નિષ્ફળ એક્ટર છે. આ એક એવો વકીલ છે જેણે કાળો કોટ પહેરીને સફેદ જૂઠું બોલ્યું છે. પબ્લિક ઇન્ટરેસ્ટના નામે પબ્લિસિટી સ્ટંટ કરતો રહ્યો. સસ્તી પ્રસિદ્ધિ માટે એણે વીજળી કંપનીને ઝટકો તો આપ્યો, પણ હકીકતમાં એણે આ ઝટકો આપણા સંવિધાન, આપણા ન્યાયાલયને આપ્યો છે. આણે અદાલતને જ પોતાનું સ્ટેજ બનાવ્યું છે, જે ખોટી રીતે પ્રેક્ટિસ કરીને લોકોને છેતરી રહ્યો છે. અરે એણે તો આપણા જનતાના સેવક શ્રી રમણીક સેવકને પણ નથી મૂક્યો. વધુ માહિતી થોડી જ વાર. જીગર મજમુદાર પર બાર કાઉન્સેલિંગ નું ખોટું સર્ટિફિકેટ બનાવીને પ્રેક્ટિસ કરવાનો આરોપ છે, એમાં તમારું શું કહેવું છે? તમે એક પ્રમાણિક વકીલ છો, તમારા દીકરાએ આવું કર્યું, એનું કારણ શું સાહેબ? તમારે જવાબ આપવો જ પડશે, તમારી મીડિયાને જવાબ આપવો જ પડશે. બાજુ હટો, મને જવા દો. બાજુ હટો, બાજુ હટો, મને જવા દો. ક્યાં છે જીગર મજમુદાર? અરેસ્ટ કરી લો. હા નાયક સાહેબ, મેં મારું કામ કરી નાખ્યું છે, હવે તમારી વારી. બાર કાઉન્સિલે નક્કી કર્યું છે કે જીગર મજમુદારનો કેસ કોઈ વકીલ નહીં લડે. અમે જીગર મજમુદારના વિરુદ્ધ થઈશું, રેલી કાઢશું અને જનતાને બતાવી દઈશું કે કાયદો હંમેશા સત્યની સાથે છે. મને તો એક વાર કહી શકતો હતો, મને તો એ જ નથી સમજાતું કે ફ્રોડ કોણ છે. તારામાં અને ઓલા ચીટર્સમાં શું ફરક છે?
How could he do this? Only he could do this. Pasaro sevak sahib. Jo jo. Jo kevo serious mood ma che ha? Jo jo. No camera, no action. Mr. Kalaakar. Dialogue pati gaya, script puri thai gayi. Oh, so sorry. Climax pehla j taro end aavi gayo. Nahi? Tane shu lagtu? કે વીજળી કંપનીને ઝટકો આપીશ એટલે તું બહુ મોટો હીરો બની જઈશ, હ? બ્રિજની આરટીઆઈ કરીશ એટલે ખોવાયેલો બ્રિજ મળી જશે, હ? મિસ્ટર કલાકા, કીધું તું ને મેં, સાચવીને જજે. રસ્તામાં હડકાયેલા કૂતરા હોય છે, બચકું મારશે, બચકું મારી ગયા. હા, પેલી કહેવત સાંભળી છે ને? ઘેટું ચરવા ગયું અને ઊન દઈને પાછું આવ્યું. ચાલો રે, ચાલો. સેવક છું ને, સેવાનો સમય થઈ ગયો, જાઉં છું. મજામાં રહેજે અહીંયા. હા, અરે ભાઈ ધ્યાન રાખજે, આનું મોટો કલાકાર છે. હા, કિંજલ, કિંજલ, આઈ સ્વેર, બધું એટલું જલ્દી થઈ ગયું મને ખબર જ ના પડી, હું કંઈ પણ નહીં કરી શકે. જલ્દી થઈ ગયું? ડુ યુ ઇવન રિયલાઈઝ કે તે શું કર્યું છે? કિંજલ, આઈ હેવન્ટ ચીટેડ એનીવન, પણ બધું જ ઊંધું ચત્તું થઈ ગયું. પણ તો તું મને તો પહેલા કહી શકતો તો ને. પણ મારા અંદરનો એક્ટર ના માન્યો. અને 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 શું? એનીવેઝ, જોવા જાય તો જીગર સાવ એકલો થઈ ગયો છે. શું કરું, શું કરું? આ વ્યક્તિનું નામ છે જીગર મજમુદાર, જે ખોટી રીતે પ્રેક્ટિસ કરીને લોકોને છેતરી રહ્યો છે. અરે એને તો આપણા જનતાના સેવક શ્રી રમણીક સેવકને પણ વારે વારે ન્યૂઝ જોવાથી કઈ થશે નહીં જીજાજી. તો શું કરું, શું કરું કે ને? શું બાકી રાખ્યું છે એને? સાચી વાત છે, આ છોકરાએ કંઈ બાકી નથી રાખ્યું. જ્યારે જ્યારે જેને જેને પણ મદદની જરૂર પડી ને, ત્યારે એને મદદ કરવામાં આ છોકરાએ કંઈ બાકી નથી રાખ્યું. જુઠ્ઠી રીતે પ્રેક્ટિસ કરવાથી શું થઈ શકે છે? જોયું ને, તે જોયું ને? મદદ કરી, મદદ કરી. જીજાજી, વકીલ કાળો કોટ પહેરે છે એટલે લોકો એને કાળો કહે છે, પણ અંદરથી યુનિફોર્મ તો સફેદ જ હોય છે ને. આપણા જીગરે જે કંઈ પણ કર્યું છે, કોના માટે કર્યું છે? માફ કરજો, રજા લઉં છું. See, Kinjal, this is something which we will not carry out. Tu samjhi sake chhe na? He is not a hero. Ane tu em keh chhe ke tara eni story kari chhe. No, 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 no. Pan sir, eni story thi j apna TRP pan to vadhya tane. See, Kinjal, tari vat sachi chhe. Pan news channel economy thi chale chhe, emotion thi nahi. Tu samjhi sake chhe. Mr. Pandya? Yes, sir. Don't let Kinjal into the newsroom, okay? Okay, sir. And you? Don't try to do anything. Yeah, I'll call you back. Kinjal. I'm sorry about, Jepan, Jigar ne... Manish, congratulations. Kim? Jigar jetla cases jite ne famous na thayo. Te ni ek sachi report kari. Ane ena karta vadare famous thai gayo. Have samjhayu? કે સાચા ન્યૂઝ કરવાથી કેટલો ફાયદો થાય છે? સચ કા સાથ સબકા વિકાસ. અને મનીષ, તને ખબર છે
આપણું કામ ન્યૂઝની અંદર સુધી જઈને એને ખોદી કાઢવાનું હોય છે. જે ઉખાડેલું હોય એને દાટવાનું નહીં. સમજ્યું? વહેલું મોડું સમજી જઈશ. ઓલ ધ બેસ્ટ. અરે આટલી મોડી રાત્રે તું અહીંયા કેમ? અરે પંડ્યા હું તને જ ગોતતો હતો. હા બોલ ને. એ સાંભળને, બોસ નો ફોન આવેલો. આજે કાલના બ્રોડકાસ્ટ નું ફૂટેજ ચેક કરવાનું છે. હા તો ચાલ ને, બધું રેડી જ છે. ચાલ 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 ચાલ, ગો ફાસ્ટ. વેલકમ ટુ આજ ની વાત. તમને નવાઈ લાગી હશે કે આજે આ ચહેરો બદલાઈ કેમ ગયો? વેલ, સમય સાથે ચહેરા તો બદલાતા રહે છે, જે નથી બદલાતી એ છે આ ચહેરા પાછળ છુપાયેલીની દાનત. સેવાના નામે પોતાનો ઇન્ટરેસ્ટ જોવાની વાત હોય કે પછી કાળો કોટ પહેરીને લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાત, સાચું તો આપણને કોઈને જ નથી ખબર. આપણે તો બસ એ જ માની લઈએ છીએ જે ટીવી પર જોવામાં આવે છે એ જ સાચું છે, ભલે ને ભૂલ આપણી હોય. વગર ડિગ્રીએ આપણે જજ બની જતા હોઈએ છે, અને બીજાની ભૂલ હોય તો અડીખમ જજ. જીગર મજમુદાર, આજનો હોટ ફેવરેટ ટોપિક. ચલો એકવાર ભૂલી જઈએ કે એ કોણ છે, પણ એ તો યાદ રહેશે ને કે એણે શું કર્યું અને કોના માટે કર્યું. એ વાત સાચી છે કે એ વકીલ નથી, એ તો એક એક્ટર છે, અને કોર્ટને પોતાનું સ્ટેજ સમજીને પરફોર્મ કરતા કરતા લોકોની મદદ કરી છે એણે. રિયાલિટીમાં લોયરની પોતાના ક્લાયન્ટ પ્રત્યે એક જવાબદારી હોય છે, એક કમિટમેન્ટ હોય છે, જેમાં તેઓ પોતાના ક્લાયન્ટને સપોર્ટ કરશે અને ન્યાય અપાવશે, અને આજ એનો ધર્મ બની જાય છે. તો સવાલ એ છે કે જીગર મજમુદારે શું કર્યું? આજ તો કર્યું, પોતાના ઇન્ટરેસ્ટમાં નહીં પણ પબ્લિકના ઇન્ટરેસ્ટમાં, અને એ જ પબ્લિકની આજે જીગરને ખૂબ જ જરૂર છે. વાર્તા શરૂ એણે કરી હશે, પણ એને પૂરી કરવાની, એને ન્યાય અપાવવાની જવાબદારી આપણી છે. આજે જીગરને આપણી ખૂબ જ જરૂર છે. આજે જીગર મજમુદારના કેસનું ટ્રાયલ છે, તો પોલીસ આજે જીગર મજમુદારને જ્યારે લોકોને જરૂર પડી ત્યારે એ વકીલ બન્યો, પણ આજે જ્યારે એને જરૂર છે ત્યારે એનું કોઈ વકીલ નથી. એવામાં એને આપણા સપોર્ટની જરૂર છે. ખોટી રીતે સાચું કામ કરીએ તો એ સાચું જ કહેવાય. જો જીગરને ન્યાય ન મળ્યો તો ખરેખર કહેવાશે કે કાનૂન વાકેઈ મેં અંધા હોતા હૈ. યોર ઓનર, એક વાત તો સાચી છે, જૈસી કરની વૈસી ભરની. એઝ યુ સો સો શેલ યુ રીપ. કર્મને વાધિકા રસ્યે મા ફલેશુ કદાચન, અર્થાત કર્મ કિયે જા ફલ કી ઈચ્છા મત કર. આમ ગીતામાં લખ્યું છે. હું તો કહું છું કે આવા કર્મ કરવાના જ કેમ જેનાથી આવા ફળ મળે. યોર ઓનર, આજે આપણી કોર્ટમાં એક વકીલ પર કેસ થઈ રહ્યો છે. આઈ એમ સો સોરી, આમને વકીલ કહીશ તો ખોટું લાગી જશે. આ તો કલાકાર છે, એવો કલાકાર જે છેલ્લા કેટલાક સમયથી માત્ર વકીલનું જ પાત્ર ભજવી રહ્યો છે, અને આણે કોર્ટની જ નહીં આપણા સંવિધાનની પણ ઠેકરી ઉડાડી છે. યોર ઓનર, દરેકે દરેક વકીલ સત્ય અને ન્યાય માટે જ લડે છે, પણ આણે તો વકીલાતને જુઠ્ઠી અને દુરાચારી પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે. આપણે આના ગુનાને નાનો સમજવાની ભૂલ ના કરવી જોઈએ, પણ એને એક એવી સજા આપવી જોઈએ અને એવો ઉદાહરણ ઊભું કરવું જોઈએ જેથી આખી દુનિયા જોતી રહી જાય અને આખી દુનિયા યાદ રાખે કે કોઈ પણ ક્યારે પણ
વકીલાતને ઉઘાડે ચોગે આમ કારણ આપે. હું અદાલતને હાજીજી કરીશ કે ન્યાય અને સત્યની તરફેણમાં જ નિર્ણય લે અને જુઠ્ઠાણાની વિરોધમાં. યોર ઓનર, વિટનેસને આપણે વિટનેસ બોક્સમાં ઊભા કરીને ગીતા પર હાથ રાખીને સમ ખવડાવીએ છીએ, પણ હવે તો મને લાગે છે કે આપણે વકીલને પણ સમ ખવડાવવી પડશે ગીતા પર હાથ રાખીને, જેથી એ જુઠ્ઠું બોલતા પહેલા કોઈ નહીં તો કમસે કમ ઉપરવાળાથી તો ડરે. મિસ્ટર જીગર, હવે થશે લાઇટ્સ, એક્શન એન્ડ કેમેરા. ધેટ્સ ઓલ યોર. સજા મળવી જોઈએ સાહેબ, એને સજા આપો. કોઈ બી હિસાબે એને સજા થવી જ જોઈએ. છૂટવત ના જોઈએ સાહેબ, એને સજા આપો. ઓર્ડર ઓર્ડર. પ્રોસિક્યુશને કેસ ઓપન કર્યો છે, ડિફેન્સ તૈયાર છે. યોર ઓનર, જગર મજમુદારનો કેસ લડવા માટે કોઈ પણ વકીલ તૈયાર નથી. આને જો પોતાનો કેસ લડવો હોય તો કોઈક વકીલે તો આનો કેસ ફાઇલ કરવો જ પડશે. ધેટ્સ ઓલ. હું છું એનો વકીલ. તમે તો કહેતા હતા ને કે આનો કેસ લડવા માટે કોઈ તૈયાર નહીં થાય, તો પછી ચિંતા ના કરો. આનું હોવું ના હોવાના બરાબર છે. હજી સુધી આણે એક કેસ જીત્યા નથી. જસ્ટ ચેલ ચેલ. યોર ઓનર, હું પ્રબોધ મજમુદાર, આરોપી જીગર મજમુદારનો ડિફેન્સ લોયર. જીગર મજમુદાર માટે એની તરફેણમાં કહેવા માટે મારી પાસે કશું ખાસ નથી, બટ આઈ નો એ ખોટો વકીલ છે અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરવી એ ગુનો છે, એવું પ્રોસિક્યુટરનું કહેવું છે. યોર ઓનર, આ ખાલી પ્રોસિક્યુશનની નજરમાં જ નહીં પણ કાયદાની નજરમાં પણ ગુનો જ છે. મજમુદાર સાહેબ, આ કેસ ભલે તમારા દીકરાની વિરોધમાં છે પણ ઓનેસ્ટી તો એટલી જ જોઈશે. ઓનેસ્ટી, ઓનેસ્ટી ઇઝ મસ્ટ. યસ યોર ઓનર, ઓનેસ્ટી ઇઝ મસ્ટ. અને કોર્ટ એટલા માટે જ છે, અને ન્યાયાલય હોય છે જ ફેક્ટ ફાઇન્ડિંગ માટે, હે ને નાયક સાહેબ? ઓફકોર્સ યોર ઓનર. પ્રોસિક્યુટર માટે આ કેસ જીતવો એટલે જરૂરી છે કારણ કે જીગર મજમુદારે બહુ જ મોટો ગુનો કર્યો છે. વગર પૈસે લોકો માટે લડવાનો એને ગુનો જ કહેવાય ને? એક બ્રિજ જે માત્ર કાગળિયામાં હતો એને ચોપડામાંથી બહાર કાઢ્યો એ બહુ મોટો ગુનો જ કહેવાય ને? એટલે એ લોકોમાં બહુ ફેમસ થઈ ગયો અને લોકો માટે મસીહા બની ગયો. જય સાહેબ, મને લાગે છે કે મજમુદાર સાહેબની આખી ફેમિલી એક્ટિંગમાં જવું જોઈએ. ક્યા વાત હે? યોર ઓનર, આપણા દેશની અનેક કોર્ટની પેન્ડિંગ કેસીસ જો ગણવા જઈએ તો એની સંખ્યા કરોડોમાં જતી રહે. એ દરેકે દરેક કેસમાં કોઈક ને કોઈક તો ચોક્કસ ગુનેગાર છે જ જે સજાને પાત્ર છે, પણ એ આરોપી એક હોશિયાર અને બાહોશ વકીલની યુક્તિ પ્રયુક્તિના લીધે, સાક્ષી અને પુરાવાના અભાવે એ વકીલ ગુનેગારને ચાલાકીથી છોડાવતો હોય છે અને સન્માન ભેર છોડાવતો હોય છે જે સજાને લાયક છે, અને ફરી પાછા એ જ ગુનાખોરી પ્રવૃત્તિમાં લાગી જાય છે. તો પ્રશ્ન એ છે યોર ઓનર કે આમાં સાચો ગુનેગાર કોણ? જેને ગુનો કર્યો છે
કે પછી એ ગુનેગારને યુક્તિ પ્રયુક્તિથી છોડાવનાર એ વકીલ. તમે કેવા શું માંગો છો? બી સ્પેસિફિક. હમણાં જ મારા વકીલ મિત્ર નાયક સાહેબે કહ્યું કે એક વકીલે સૈદ્ધાંતિક અને પ્રામાણિક હોવું બહુ જરૂરી છે. મને માન્ય છે. ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. જો વકીલે સૈદ્ધાંતિક અને પ્રામાણિક હોવું જરૂરી હોય તો પછી એક ગુનેગારને ગુનામાંથી છોડાવનાર વકીલ પણ એટલો જ જવાબદાર હોવો જોઈએ, હે ને નાયક સાહેબ? એટલે તમારા તર્ક પ્રમાણે વકીલનું પરમ કર્તવ્ય તો સત્યની પડખે રહી અને ન્યાય અપાવવાનું હોવું જોઈએ, હે ને? યોર ઓનર, વકીલની એ પણ જવાબદારી છે કે કોઈ પણ ગુનો થાય તો એના કારણ સાથે એની દાનત પણ જાણી લેવી બહુ જ જરૂરી છે. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે મારા ક્લાયન્ટની દાનતમાં કોઈ પણ પ્રકારની ખોટ નથી યોર ઓનર, અને એના પુરાવા છે મારી પાસે. હું કોર્ટ સમક્ષ એ પુરાવા રજૂ કરવાની પરવાનગી માગું છું. થેન્ક યુ. જજ સાહેબ, અમને અપેક્ષા જ નહોતી કે અમારી નોકરી અને અટકી ગયેલો પગાર બંને મળી જશે. જીગરભાઈની દલીલે અમારી નોકરી અને પગાર બંને અપાવી દીધા. જજ સાહેબ, મને સોલ્યુશન આપવાને બદલે રિપેરિંગ વાળો મારી પાસેથી જ રૂપિયા લઈ જતો હતો. જ્યારે જીગરભાઈએ એક પણ રૂપિયો લીધો નહીં અને મને રૂપિયા અપાવડાવ્યા. મારું નામ હસમુખ દુધરેજિયા. ડૉક્ટર હોવા છતાં પણ હું બાબા બનીને બધાની ટ્રીટમેન્ટ કરતો. જેવી જેની બીમારી એવો એને પ્રસાદમાં દવા ભેળવીને આપતો. આ તો બહુ ભલો માણસ છે. આના લીધે મને બુદ્ધિ સાંપડી અને મેં ફરી દવાખાનું શરૂ કર્યું. હવે બધાની ફ્રીમાં સેવા કરું છું. યોર ઓનર, આ અને આવા અનેક સાક્ષીઓ છે જે જીગર મજમુદારની દાનતના પુરાવા આપી શકે તેમ છે. ઓબ્જેક્શન યોર ઓનર. યોર ઓનર, આ કેસ એમની દાનતનો નથી. આ કેસ અદાલત અને કાયદાના થયેલા અપમાનનો છે. ઓબ્જેક્શન ઓવરરુલ્ડ. યુ મે પ્રોસીડ મિસ્ટર મજમુદાર. યોર ઓનર, આ કેસમાં જો જીગર મજમુદારની હાર થશે તો આ હાર આ યુવાનની નથી. આ હાર એ દરેકે દરેક એ તમામે તમામ માણસોની થશે જે એની પ્રામાણિકતા પુરવાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ હાર દરેકે દરેક એ વ્યક્તિની થશે જે વ્યક્તિ આ દેશમાં કશુંક સારું કામ કરવા માંગે છે. આ હાર દરેકે દરેક એવા વિચારની થશે જે નિસ્વાર્થ ભાવે કશુંક કામ કરવા માંગે છે. આ હાર નિસ્વાર્થ વિચારની થશે. આ હાર એક આશાની થશે, અપેક્ષાની થશે, પ્રામાણિકતાની થશે. માય લોર્ડ, આ હાર આપણા બધાની થશે. માય લોર્ડ, મિસ્ટર ભારદ્વાજ, જસ્ટ ઇમેજિન, થોડીક ક્ષણો માટે કલ્પના કરો કે તમે મર્યાદિત વેગમાં કાર ચલાવીને રસ્તા પરથી જઈ રહ્યા છો. એક ગાડીવાળો આવીને તમને ઉડાવી દે. તમારી કારનો દરવાજો ખુલી જાય છે. તમે ફંગોળાઈ જાઓ છો રસ્તા પર. તમારા માથામાં જબરજસ્ત માર વાગે છે. માથામાંથી લોહી વહી રહ્યું છે. તમે જીવન મરણની વચ્ચે ઝોલા ખાતા હો. એક પણ ગાડીવાળો તમારો જીવ બચાવવા માટે ઊભો નથી રહેતો. જેટલી ભીડ જમા થઈ રહી છે એ તમારો વિડિયો રેકોર્ડ કરી રહી છે. કોઈ પણ માણસ તમારો જીવ બચાવવા આગળ નથી આવી રહ્યો અને અચાનક એક યુવાન તમારી તરફ તમારો જીવ બચાવવા માટે ધસી આવે, તમને ઉચકે, તમારી ગાડીની પાછલી સીટ પર તમને સુડાવે અને એ જ યુવાન તમારી ગાડી ચલાવીને હોસ્પિટલ ભેગો થાય, તમને હોસ્પિટલમાં એડમિટ કરે. વિચાર કરો, તમે સાજા થઈ જાઓ, તમે ભાનમાં આવો અને તમને ખબર પડે કે યુવાન જો જરાક મોડો આવત તો તમારા જીવને જોખમ હતું. તમને એ વખતે ખબર પડે કે એ યુવાન તમને તમારી ગાડી ચલાવીને લઈ આવ્યો છે. એ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી ચલાવીને આવ્યો છે. જો એ ખબર પડે અને તમારી અંદરની પ્રામાણિકતા, તમારી સૈદ્ધાંતિકતા જાગૃત થઈ જાય તો તમે શું એની પર કેસ કરશો? નથી માનતો કે કોઈએ કાયદાનું ઉલ્લંઘન કરવું જોઈએ અને જે કોઈ કરે એને જરૂર સજા થવી જોઈએ, પણ એની પાછળનું કારણ શું હતું, એનો ઉદ્દેશ શું હતો, એની દાનત શું હતી, એનો વિચાર કરવો જરૂરી છે. માય લોર્ડ, જસ્ટ મારી કોર્ટને વિનંતી છે. ધેટ્સ ઓલ.
The court will resume after the recess. જીગર બેટા, આજ સુધી કોર્ટમાં એક પણ કેસ નથી જીત્યો. ખબર નથી આ કેસ જીતીશ કે નહીં. તું મારા માટે જીતી ગયો બેટા. આઈ મીન ઇટ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન. જેમ કે તમે જોઈ રહ્યા છો, અત્યારે સંખ્યાબંધ લોકો રાહ જોઈને ઊભા છે કે જીત કોની થશે, પબ્લિક ની કે સિસ્ટમ ની. ઇટ્સ ઓલરેડી પ્રૂવ્ડ ધેટ જીગર મજમુદાર ઇઝ ગિલ્ટી. હવે જોવાનું એ છે કે કોર્ટ એને કેવી અને કેટલી સજા આપે છે. બધા આરોપ અને પુરાવાને ધ્યાનમાં રાખતા અને ગહન ચર્ચા બાદ જ્યુરી નિર્ણય પર પહોંચી છે કે જીગર મજમુદારનો ઉદ્દેશ્ય કોઈને છેતરવાનો નહોતો. તેમણે કોઈની પાસેથી પૈસા પણ નથી લીધા. એમનું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ પણ નથી. છતાં તેમણે વગર ડિગ્રીએ લોકોના કેસ લડ્યા અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કર્યો છે. માટે જ્યુરી તેમને ગુનેગાર સાબિત કરે છે. The court finds him guilty. Till the rising of the court. જીગર મજમુદાર ગુનેગાર છે, પણ આ અદાલતના એડજન્ટ સુધી. The court is adjourned. મજમુદાર, કોંગ્રેચ્યુલેશન્સ, પહેલી જીત. સેવક સાહેબ, તમે ઘણી સેવા કરી, હવે કાયદાને સેવા કરવાનો મોકો આપો. અરેસ્ટ છે. સેવક સાહેબ, હું તો શીખી ગયો કે હડકાયેલા કૂતરાથી સાચવીને રહેવું જોઈએ, પણ તમે ભૂલી ગયા કે હડકાયેલો કૂતરો કાળી ગાડીમાં જ જાય છે. જૈન, અરે વાહ બાણિયા, તું ખરો કેરેક્ટરમાં ઘૂસી જાય છો બેટા. પણ હવે શું, અરે શું વિચારે છે, જવાબ તો આપ બેટા. જજ સાહેબ, હૈ કોઈ જવાબ? આખિર આદમી કિસ કિસ કો જવાબ દે? પેદા હુઆ તો ડોક્ટર કો જવાબ, બડે હુએ તો માં કો જવાબ, બિગડે તો બાપ કો જવાબ, સ્કૂલ ગયે તો ટીચર કો જવાબ, કોલેજ ગયે તો પ્રોફેસર કો જવાબ, ગર્લફ્રેન્ડ પટાઈ તો ઉસકો જવાબ, દૂસરી પટાઈ તો પહેલી વાલી કો જવાબ, શાદી કિયા તો બીવી કો જવાબ, નોકરી કિયા તો બોસ કો જવાબ, બોસ કી બીવી કો જવાબ, ગલતી કિયા તો પુલિસ વાલે કો જવાબ, કેબીસી મેં ગયે તો બચ્ચન સાહેબ કો જવાબ, ક્રિકેટ મેં આઉટ હુએ તો સચિન કો જવાબ. આખિર આદમી કિસ કિસ કો જવાબ દેગા? ઉફ, હૈ કોઈ જવાબ? કટ ઇટ, બ્રિલિયન્ટ, ફેન્ટાસ્ટિક શોટ. હું કાસ્ટ થઈ ગયો, જાણે બ્લાસ્ટ થઈ ગયો. હું કાસ્ટ થઈ ગયો, જાણે બ્લાસ્ટ થઈ ગયો. રિયલ લાઈફ ની એક્ટિંગ માં પાસ થઈ ગયો. થવાનું જે હતું તે આજ થઈ ગયું. સપનું સોનેરી સાકાર થઈ ગયું. અરે કાળા કાળા કોટ પેન્ટ માં મળી ગયો એવો રોલ. હવે દિલ તારે જે કેવું છે એ દિલ ખોલી ને બોલ. અરે કાળા કાળા કોટ પેન્ટ માં મળી ગયો એવો રોલ. અરે દિલ તારે જે કેવું છે એ દિલ ખોલી ને બોલ. નથી મારા જેવો કોઈ પણ મિસ્ટર કલાકાર. હું મિસ્ટર કલાકાર, મિસ્ટર કલાકાર, હું મિસ્ટર કલાકાર. બગાડો બધા મળીને ખુશીના બેન્ડ બેન્ડ, કે મારી સ્ટોરી નો થાય હેપી એન્ડ બેન્ડ. વગાડો બધા મળીને ખુશીના બેન્ડ બેન્ડ, કે મારી સ્ટોરી નો થાય હેપી એન્ડ બેન્ડ. કરો સો ધૂમ ધડાકા, ગરજે આભે કડાકા, અમારી જીત છે ન સમજો કોઈ ફડાકા. અરે કાળા કાળા કોટ પેન્ટ માં મળી ગયો એવો રોલ. હવે દિલ તારે જે કેવું છે એ દિલ ખોલી ને બોલ. છે આજ નો અવસરિયો એવો અણમોલ. તો થઈ જાય થઈ જાય જે મીઠાઈ નો દોર. નથી મારા જેવો કોઈ અદાકાર,
મિસ્ટર કલાકાર, હું મિસ્ટર કલાકાર, મિસ્ટર કલાકાર, હું મિસ્ટર કલાકાર. તારા લવની લગન ને પહેલા પહેલા લવમાં થયું મારું મનડું મગન. મને તારા લવનો ફીવર થઈ ગયો, હું તારા દિલની ચેનલનો જસ્ટિન બીબર થઈ ગયો.